નમસ્કાર દર્શક મિત્રો કલા સાહિત્ય સંસ્કૃતિ એવા અનેક ક્ષેત્રોને સ્પર્શતો આપણો આ નિયમિત કાર્યક્રમ અસ્મિતા વિશેષ સંવાદ વિશેષ એટલા માટે છે કે એનું ફોર્મેટ નવું છે એ દરેક કરતાં અલગ છે વિશેષ એટલા માટે છે કે આપણે વ્યક્તિ વિશેષોને મળી રહ્યા છીએ અને વિશેષ એટલા માટે છે કે જે કોઈ અસ્મિતા વિશેષ વ્યક્તિત્વ ગુજરાત વિશ્વકોષ ટ્રસ્ટના સ્ટુડિયોમાં ઉપસ્થિત રહે તેમની જીવનયાત્રા તેમની પાસેથી સાંભળીએ છીએ સામાન્ય રીતે આપણને ખ્યાલ છે કે આવા હસ્તીઓ વિશે કોઈએ વાત કરી હોય એવું બને છે પણ સ્વમુખેથી એમની જીવનયાત્રાના અનુભવો એમની જીવનયાત્રાના સંઘર્ષો અને એમની જીવનયાત્રાનો સંતોષ આપણે જાણવો હોય તો એમને જ મળવું પડે આ શ્રેણીમાં આજે એક અલગ ક્ષેત્રના વ્યક્તિ વિશેષને આપણે મળવા જઈ રહ્યા છીએ આપણે સિનેમા થિયેટર નાટક એવું બધું ઘણું સાંભળ્યું છે પણ એની અંદરની દુનિયા શું છે અથવા તો એમ કહીએ કે એમને સાચવી રાખવા માટે એમાંની એકદમ પારંગત ક્ષણોને સાચવી રાખવા માટે આપણે કાંઈ કરીએ છીએ કે નથી કરતા આ બધી બાબતો જે મેં તમે વિચારી નથી એમનો જેણે વિચાર કર્યો છે એવા મુંબઈ સ્થિત શ્રી અમૃત ગંગર આપણી વચ્ચે ઉપસ્થિત છે આપણે એને મળીએ અને હું આપના સૌ વતી અમૃતભાઈનું હાર્દિક સ્વાગત કરું અમૃતભાઈ વેલકમ ગુજરાત વિશ્વકોષ ટ્રસ્ટના સ્ટુડિયોમાં ગુજરાત વિશ્વકોષ ટ્રસ્ટ અને સંતુલ અને બે સંસ્થાઓ વતી હું આપનું હાર્દિક સ્વાગત કરું છું આપ મુંબઈથી છેક અહીંયા પધાર્યા છો એ બદલ હું વિશેષ અહોભાવ વ્યક્ત કરું એની પાછળનું એક મુખ્ય કારણ એ છે કે આપનું ક્ષેત્ર એવું છે કે જે ક્ષેત્ર વિશે લોકોને સમજાવતા દસ પંદર મિનિટ લાગે કોઈ શિક્ષક હોય કોઈ ચિત્રકાર હોય કોઈ શિલ્પકાર હોય કોઈ કવિ હોય તો એ શું છે એ લોકો સમજી શકે પણ અમૃત ગંગર થિયરિસ્ટ છે એવું આપણે કોઈને કહીએ કે થિયેટર સાથે સંકળાયેલ છે તો શું કરે છે એ અમૃત ગંગર કોણ એ એવું વ્યક્તિ વિશેષ આજે અમારા સ્ટુડિયોમાં આવ્યું છે એ અમારા માટે બહુ અહભાવનો વિષય છે અમૃતભાઈ આપણે મેં કહ્યું એ પ્રમાણે આવતી પેઢીને જે વિશેષ ક્ષેત્રોમાં રસ પડવો જોઈએ એ ન પડે તો આપણે થોડા કાચા કહેવાઈએ કારણ કે એના સુધી આપણે પહોંચ્યા નથી એટલા માટે આવા વ્યક્તિ વિશેષ અહીં આવે છે અને પોતાની જીવનયાત્રા પોતે કહે છે આ બહુ સહજ સંવાદ છે આપણે બંને વાત તો ચિત્ત કરીએ છીએ એમ જ વાત કરવાના છીએ સામાન્ય રીતે હું શરૂઆત એવી રીતે કરતો હોઉં છું કોઈ પણ વ્યક્તિત્વ સાથે કે આપનું બાળપણ કેવી રીતે વીત્યું પણ આજે મને આપને મળીને થોડી ઉલટી શરૂઆત કરવાની ઈચ્છા થઈ છે મારે પહેલાં તો એ જાણવું છે કે જે અમૃત ગંગર અત્યારે અહીંયા ઉપસ્થિત છે એ અમૃત ગંગર આજે શું છે પછી આજે કેમ છે એ આપણે વિચારીશું અને પછી એ કેમ ક્યાં સુધી પહોંચ્યા એની યાત્રાની વાત આપણે કરીશું તો મારે અમૃત ગંગર વિશે અમૃત ગંગરને પૂછવું છે કે એ શું છે બહુ સુંદર બધાઈ ભાઈ પહેલા તો હું આપનો આભારી છું વિશ્વ ગુજરાત વિશ્વ કોસ્ટ ટ્રસ્ટનો આભારી છું કે મને આપે બોલાવે અહીંયા મને ઉચિત સમજો આપે અને આજે આપણે સાથે સંગોષ્ઠી કરીએ છીએ તો એના માટે મારું સન્માન થઈ રહ્યું છે આપે કર્યું એ બદલ ખૂબ ખૂબ આભાર તમારો અને બધા પ્રેક્ષકોનો તમે જે સવાલ કર્યો તો પહેલા તમે ઉલટી ગંગા વહેવડાવી એ પણ બહુ બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે અને એ એટલા માટે કે એમાં ગંગા છે હું મારી અટક પર આવીશ પહેલાં મારી અટક પારેખ કેમ નહીં દલાલ કેમ નહીં કે શાહ કેમ નહીં એ મને સવાલ થતો તમારી અટક એવી છે કે કદાચ ગુજરાત ને ગુજરાતીઓને લાગે આ ગંગર એટલે શું આવી કેવી અટક અને મહારાષ્ટ્રીય ને હું સહેલાઈથી એ મને સ્વીકારે છે કારણ કે ત્યાં એવી અટક છે હરિયાણામાં છે તો હું થોડોક મૂળમાં ગયો મારા છે છે જે તમને મારા મ્યુઝિયમ ક્યુરેટ કર્યું સ્વભાવોલોજીકલ મુંબઈમાં નેશનલ મ્યુઝિયમ ઓફ ઇન્ડિયન એના વિશે આપણે વાત એટીમોલોજીકલ જે મારો એપ્રોચ રહ્યો છે મૂળમાં જવાનો તો મને મૂળમાં જઈને ગગર નદી નો સ્ત્રોત મળે છે હવે ગગર નદી બહુ અગત્યની નદી છે એ તિબેટમાંથી નીકળે છે શિવાલિક ગ્લેશિયર છે એક હજાર ને એસી કિલોમીટર એમનો પંથ છે નદીનો તિબેટ થી નેપાળથી થઈને ભારત આવે છે એ ગંગરમાંથી માંથી કદાચ ગંગર થયું હશે ત્યાંથી આવ્યું હશે એના બીજા સ્ત્રોત મળે છે એનાથી પહેલા કહી દઉં કે હું છપરા બે વખત ગયો છું છપરા આવ્યું બિહારમાં ત્યાં એક સારણ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ થાય છે એની જ્યુરી પર હું બે વખતે અધ્યક્ષ હતો અને મને છપરામાં બોલાવ્યો છપરા બહુ અગત્યનું શું કહેવાય કસબુ કહીએ કે શહેર છે જ્યાંથી બાબુ રાજેન્દ્ર પ્રસાદ આવે છે જયપ્રકાશ નારાયણ આવે છે અને ભિખારી ઠાકુર નામના એક બહુ જ અગત્યના બિહારી કવિ એ છપરાની બાજુમાં નાનકડું ગામ છે છપરા એ સારણ જિલ્લામાં છે બિહારમાં તો છપરામાં એ નદી વહે છે ગગર ગગર હા એ એનું નામ બદલાય છે ત્યાં પણ આ જો એક નદી જે થી શરૂઆત કરી તમે ઉલટી ગર છું પણ એ શરૂઆત એટલા માટે અગત્યની છે કે હું પણ આમ જ કરતો હોઉં છું જનરલી આપણે મૂળમાં જઈએ તો રિવર્સ થી શરૂ કરીએ મેનેજમેન્ટમાં એક એપ્રોચ પણ રહ્યો છે તો પછી મને બીજો અહીંયા સ્ત્રોત મળે છે મારી જે કુળદેવી છે ને એનું નામ છે હિંગરાજ ઓકે હિંગળાજનું મૂળ સ્થાન બલુચિસ્તાનમાં હિંગરાજ દેવી છે તો હિંગળાજને માનનારા ઘણા છે આ દેશમાં એક વાર મેં ફેસબુક પર મારી એક કોલમ ચાલે છે ફ્રોમ માય મ્યુઝિયમ ઓફ મેમરીઝ મારી સ્મૃતિઓનો સંગ્રહાલય છે એના એની વાર્તાઓ મૂકતો જાઉં એક વખત મેં હિંગળાજની વાર્તા મૂકી અને એનો શોધ બાંધો એક બંગાળી ફિલ્મ ઓગણીસો ને ઓગણસાઠની એનું નામ છે મરુ તીર્થ હિંગળાજ અચ્છા અને એ બહુ એના મોટા મોટા કલાકારો છે એમાં ઉત્તમ કુમાર છે અનિલ ચેટર્જી છે સૌમિત્ર ચટ્ટોપાધ્યાય સાવિત્રી દેવી ટોચના કલાકારો અને વિકાસ રોય જે ડિરેક્ટર પણ છે એમાં તો એ જાય છે બલુચિસ્તાન બંગાળથી હિંગરાજના દર્શન કરવા એની આ ફિલ્મ ઓગણીસો ને ઓગણસાઠની તો મને થયું કે ત્યાં બલુચિસ્તાનથી કદાચ અમે માઇગ્રેટ થયા હશું પંજાબ થઈ હરિયાણા થઈ રાજસ્થાન થઈને કચ્છ આવે એ શક્ય છે કારણ કે માનવ ઇતિહાસ છે ને ભદ્રાઈ ભાઈ એ સ્થળાંતરનો જ ઇતિહાસ છે બહુ સાચું તો એમાં મને પછી આ ગગર નદી માંથી મને થોડું લાગ્યું બધા ગંગા સમજે છે પણ ગગર માંથી લાગ્યું કદાચ હરિયાણામાં ગંગર છે ઓકે બંગાળમાં ગંગન છે મહારાષ્ટ્રમાં ગાંગલ છે તો મહારાષ્ટ્રમાં બધા મને બધા ગાંગર કે બહુ ઇઝીલી સ્વીકારે થતો હોઉં ત્યાં કે મને બધા સમજે પણ ગુજરાતીમાં લખતો હોવાથી ઘણું પુષ્કળ લખું છું ગુજરાતી ભાષામાં હું ગુજરાતી ભાષામાં ભણ્યો છું અને કચ્છમાં એ પણ નાના નાના એક ગામડામાં મારું ગામનું નામ છસરા એટલે છપરાની સાથે તરત જ જોડાઈ જાય છે છસરા એટલે છ પાડીયાનું ગામ પાંચ બેન પાંચ ભાઈ અને એક બેન શહીદ થઈ ગયેલા એના પાળિયા હજી પણ છે પાંચસો વર્ષ પછી મારા ગામના એ ગામ ત્યાં હતું ખીરસરા નામ હતું એ થોડું ખસીને થોડેક દૂર એકાદ માઇલ દૂર છસરા ગામ સ્થપાયું ત્યાં મારો જન્મ થયો એને એ હજી સુધી જીવતી હતી જે ડાયણ કહેવાતી ત્યારે એક મિડવાઈફ અને બહુ કુશળ હતી મિડ ત્યારે પેલી મેટરનિટી હોમ ને એવું નહોતા સિઝેરિયન ઓપરેશન ક્યારે નહોતા થતા ત્યારે જરૂર પણ નહોતી પડતી તો એ રીતે હું જન્મ્યો મારી માની કુખે પણ આ જે ગંગર શબ્દ અટક આપની આવી જી એમાંથી અમૃત ગંગાનું અમૃત કેમ પડ્યું એ મારા પિતાજી મારા પિતાજી અંગ્રેજીમાં મને મને જ એટલું યાદ છે કે મને જયારે શાળામાં દાખલ કરાવે ત્યારે અંગ્રેજીમાં એ એમ આર આઈ ટી લખેલું અમૃત અમૃત એટલે અંગ્રેજીમાં ઓલવેઝ અમૃત લખું છું ગુજરાતીમાં અમૃત થાય પણ એ અમૃત લખેલું એટલે આપણે કૃષ્ણ અને કૃષ્ણ કૃષ્ણ અને કૃષ્ણની જેમ પણ એ એ રીતે મારા મારા પિતાજીને હું આભારી છે કે એમણે કે મારી માં ને કે અમૃત નામ મારા ભાઈનું નામ ધીરજ એકનું નામ નવીન તો મારી બેનનું નામ હેમલતા નું નામ નિર્મળા એ પ્રમાણે નામો ત્યારે મારો જન્મ ઓગણીસો ને ઓગણપચાસમાં એટલે પોસ્ટ ઇન્ડિપેન્ડન્સ હું પેદા છું આમ તો ઓગણત્રીસમી એપ્રિલ અને એ કચ્છના પેલા સસરા ગામમાં જ મારું જન્મ છસરા ગામ પહેલી જે સુવાવટ થતી હતી ને એ જમાનામાં તે એમના જે જે મા હોય એના એના પેરેન્ટલ પેરેન્ટલ તો એ તો મારાથી મોટા ભાઈ હતા એનો પણ મારો જન્મ છસરામાં થયેલો અચ્છા હા અને ભણતર ભણતર મારું બહુ વ્યવસ્થિત અથવા શું કહેવાય અનસેટલ્ડ થયેલું એના કારણોમાં શરૂઆતમાં પ્રાથમિક શાળા ત્યાં તરત જ અમે ત્યારે મારા પિતાજી રંગુનમાં હતા અને ત્યારે જ અમે મુલુન શિફ્ટ થયા સેકન્ડ વર્લ્ડ વોર દ્વિતીય વિશ્વ વિગ્રહ પછી એમને આવવું પડ્યું તરત જ મુંબઈ મુંબઈમાં કામ કરતા હતા એ પણ સર્વિસ કરતા હતા અનાજ ને પારખવામાં બહુ બહુ જ જ કુશળ કુશળ હતા એટલે તમે આપો હથેળી પર કે બાજરો આપો કે જે પણ તરત જ ઓળખી જાય ક્યાં ને ક્યાંનું છે ગૌણ કે શું કહેવાય બધું એ પ્રકારની પારંગતતા જે પારંગ નેચરલ નેચરલ હતી એ પણ એક આવડત છે કે આજે હું કાંદીવલીમાં રહું છું મુંબઈમાં હું તો કાંદીવલીમાં એક હાર્ડવેરની દુકાન છે ભદ્રાયુભાઈ અને ત્યાં મારવાડીની દુકાન છે હજારો બોક્સ પડ્યા હોય ત્યાં સામે સેંકડો સામે જોઈએ સ્ક્રૂ સ્ક્રૂના પંદર વીસ જાતો સ્ક્રૂની તો એ નાનકડો છોકરો જે માલિક છે એનો જે જે માલ ઓનર છે દુકાનનો એ મારવાડી પોતાના નાનકડા દીકરાને જાડુ મારવાથી શરૂઆત કરે આપણે થોડું ઊંધું ચાલીએ છે ને પછી એટલો પારંગત થઈ જાય એને બધી જ ખબર ક્રૂ ક્યાં કયા કયા બોક્સમાં છે આ જે સ્પેશિયલાઇઝેશન છે એ આપણે આને ગણકારતા નથી આપણે એની તરફ જોતા નથી પણ એક આવડત એક 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 નિપુણતા કહેવાય એને તો આ બધાને સાથે જોડવા માંગુ છું આજે જે સંવાદ થાય છે એમાં હું કોડ વર્ડ નહીં પણ કોડ વર્ડ કોડ એટલે મ્યુઝિકમાં હું હાર્મોનિયમ થોડું વગાડતો તો કોડ તરત એક પાંચ સુર સાથે એક મેઇન સુર હોય પણ એ કોડ ને સિમ્ફની કહીએ તો આજે જગતમાં બધું કોડ પર ચાલે છે સંકેત એ સંકેત તમને ખબર હોય તો જ આગળ વધી શકાય તમે ફેસબુક પર ખોલી ના શકો તમે જો એ તો તો આપણે આપણે અહીંયા ખુલ્લી કિતાબ જેવું છે કોડ પાંચ આંગળીઓ પાંચ સફેદ ચાર સાથે બધી છે ને એમાંથી સુર નીકળે છે બધા એ પ્રમાણે મને બહુ જ ગમે છે કે મેં આ રીતે શરૂઆત કરી ભાઈભાઈ આપે જે વાત કરી કે પેલો એક હાર્ડવેર દુકાનમાં જે રીતે એવી રીતે આપના પિતાશ્રીને એક નેચરલ ગિફ્ટ હતી કે એ પારખી લઈ શકે સ્પર્શ થાય ને પારખી લઈ શકે ક્યાંનું છે એટલે મને એવું લાગે છે કે આપે જે વાત કરી એ બધું આપણે સ્પેશિયલાઇઝેશન શિક્ષણથી આપવાનું માનીએ છીએ પણ હકીકતમાં કેળવણીથી અપાતું હોય એવું લાગે અંદર કેમ ઝાડુ મારવામાંથી ત્યાં પહોંચી જાય એ કોઈ શીખતો નથી પણ એ કેળવાતો જાય છે એક બોક્સ વારંવાર લીધું હોય અને પછી એનો અંદર પ્રતિબિંબ પડી ગયું હોય એવી રીતે ઘડાયું હશે પણ પિતાશ્રી મૂળ કામ શું કરતા હતા એ મૂળ નોકરી કરતા હતા અચ્છા હોલસેલમાં રંગુનમાં ચોખા કહીએ આપણે ઓકે એ રાઈસ એ હોલસેલનો ધંધો કારણ કે ત્યાં બર્મામાં રાઈસ થાય તો રાઈસ ત્યાંથી ભારત આવતા હતા ભારત ત્યારે તો એક જ હતું એક ઉપખંડ પણ એ રાઇસના કોઈ મોટી પેઢીમાં નોકરી કરતા હતા પછી મારા દાદા હતા કુંસીભાઈ એમનું નામ મારા મારા પિતાજીનું નામ ભવાનજી તો એમણે કંઈ ભાગીદારીમાં ધંધો કર્યો હતો પછી ખોટ કહી હતી ને પછી એમ બહુ ખરાબ પરિસ્થિતિ કારણ કે બધા પૈસા ચૂકવી દીધેલા એમણે જેના જેની પાસે લીધા હતા બધાઓને ત્યારે એ બધું ઉચાપત કરવાની વાત બહુ ઓછી થતી હતી આમ પ્રમાણિકતાનું પ્રમાણ થોડું વધારે તો એ પછી કરુણતા ચાલી મારા મારા જીવનમાં મારો મોટો ભાઈ નવીન જે અમે ત્યારે લકી મેન્સન જે ચિંક બંદર એરિયા કહેવાય ને લકી મેન્સન એટલે આપણે સેન્ડર્સ રોડ સ્ટેશન છે મુંબઈમાં સાઉથ મુંબઈમાં એની બાજુમાં એક લકી મેન્સન એટલે એ પૈસા કમાયો હતો ઘોડાની રેસમાં બકાનમાં લકી મેન્સન કહેતા હતા ત્યાં અમે રહેતા હતા ચાલ હતી ને ત્યાં મારો નવીન જે છે મોટો બારેક વર્ષનો હતો અને એને મગજનો તાવ મેનેન્જાઇટીસ કહીએ ને એ બચી શક્યો હોત પણ કદાચ મારા પિતાજીની એવી હાલત નહોતી કે વધારે કોઈ ડૉક્ટર પર ભરોસો રાખ્યો સેકન્ડ ઓપિનિયન આપણે કહીએ છીએ ને ત્યારે એવું નહોતું ને એ બાર વર્ષની ઉંમરે ચાલી ગયો અને ત્યારે બહુ બહુ એક આઘાત લાગ્યો હતો મારી માને મારા પિતાજીને પછી અમે કચ્છ આવ્યા કચ્છમાં પછી મારું ભણતર શરૂ થયું પ્રાથમિક શાળામાં પછી મારા પિતાજીને કેન્સર ની વ્યાધિ થઈ ફેફસા નું કોઈ આદત નહીં કોઈ સિગરેટ નહીં બીડી નહીં ચા પણ નહોતી પીવાતી મારા ઘરમાં મને હું મોટો થયો ત્યાં સુધી ચા મારા ઘરમાં બની બની નહોતી હા ચા ને ત્યારે એક દૂષણ ગણાતું હતું એક જમાનામાં એક ઝેર ગણાતું હતું ચા પીવી તો એ વખતે પણ એમને ફેફસા નું કોઈને કહ્યું નહોતું મારા એક ફાય ના દીકરા છે એને જ કહેલું ફક્ત કે મને આ છે ને કોઈને કહેતો નહીં એટલે બહુ કેન્સર એટલે કેન્સર જ હતું ને એ વખતે ત્યારે ટાટા હોસ્પિટલ શરૂ થયેલી પણ એમણે કોઈ કેમોથેરાપી કે એવું કંઈ કરાવ્યું નહીં મારા કાકા ને કાકી બે ગાંધીવાદી એટલે જેલમાં ગયા છે યરવાડા ને ગાંધીજીની સાથે અને આ જીવન ખાદી પહેરી છે એમણે અને ગાંધીજીની અસર હેઠળ નીચે એમણે નેચરોપથી કુદરતી ઉપચાર શીખ્યા કલકત્તામાં રિસ્તરના અને એમના એમની સારવાર હેઠળ મારા પિતાજી રહ્યા ને અમે કચ્છ ગયા પાછા અને પછી એ વનસ્પતિને માટી ને પાણીને જે કુદરતી ઉપચાર હોય છે દવા વિના ને એલોપેથી એના પર રહ્યા અને તબિયત સુધારા પર હતી ત્યારે પછી એમણે કંઈ શિવાંબુનું પુસ્તક વાંચ્યું હશે માનવ મૂત્રનું અને એમણે મારા કાકાને કયા વગર શરૂ કર્યું ને એમાંથી ખબર નહીં કોઈ વિકાર આવી ગયો જે હોય તે પણ પછી એમની તબિયત તો બહુ જ લચડી ગઈ ને એ ચાલીસ વર્ષની ઉંમરે ગુજરી ગઈ મારી માં ત્યારે પાંત્રીસ વર્ષની હતી પાંત્રીસ છત્રીસ વર્ષની ત્યારે પતિ વિહોણી થઈ ગઈ એ વખતે ને અમે બહુ નાના નાના હતા બધા હવે એ સ્ત્રી એ કેવી રીતે અમને મોટા કર્યા એ આ બહુ સમાજમાં નથી આવતી મા અને આ દરેક સ્ત્રી ભારતની આ સક્ષમતા જે છે દરેક સ્ત્રીમાં હોય છે અને આ જે ગજબ નું કહેવાય છે કે મેનેજમેન્ટ હું ઘણાને કહેવું મેનેજમેન્ટ તમારી મા પાસે શીખો એક વખતે મહેમાન આવી ગયેલા અચાનક મારી ભાઈ ના દીકરા જે કહું છું ને એના શેઠ ને બધા પાંચ સાત જણ આવી ગયા અચાનક હવે ગામડામાં નાનકડું ગામડું હજારેક માણસો વસે ત્યાં બીજી કોઈ સગવડ હોય ને હોટેલ હોય કે તમે જમવાનું ક્યાંક થી લઈ આવો ને ખવડાવો આ બાઈએ એટલે મારી મા એ ત્યારે દૂધ પાક પૂરી ખવડાવ્યા હતા એમને ત્યારે આજુબાજુ બધા ને તમને ત્યાં કાંઈ જોયું તો બધું મળી રહે તમને એટલે સપોર્ટ સિસ્ટમ એટલી બધી હતી ત્યારે અને બધાને એવું અચંભો થયો કે આ નાનકડા ગામમાં અમને આ બાઈ અમને સારી સારી રીતે આટલું બધું ખવડાવે છે ક્યાંથી શું લાવી હશે દૂધ પણ ન મળે અને એટલે મેનેજમેન્ટનું જે શિક્ષણ છે એ તમને ઘરથી શરૂ થાય માંથી તમને ઓસ્ટ્રેલિયા જવાની જરૂર ન હોય કે એમબીએ થવાની જરૂર ન હોય હવે તો કઈ ફિલ્મ પણ આવે છે ને મને બધું આવડે તો આ પ્રકારનું એક આપણે ઘડતર કહીએ છીએ પોતાની અંદર એટલે આપણે મા પિતા શિક્ષક ત્યાંથી આવે છે આપણે શરૂઆતમાં એક વાક્ય પ્રયોગ કર્યો અમૃતભાઈ કે મારી અટક નહીં મારી અટક શાહ કેમ નહીં

એ ન કરે મારા ગામમાં બે સ્થાનકો ઉપાસ રહેજે કઈ સ્થાનક આટકોટી નાની પક્ષ ને આટકોટી મોટી પક્ષ ને પછી દેરાસર પાછળથી હું નાનકડું દેરાસર હતું પેલા દેરુ પછી મોટું દેરાસર ભુજમાં પણ આજે કવિઓ એવું બહુ બધા બોલતા હોય કે આપણે કવિઓ પાસે મળીએ મને પોતાનો અનુભવ છે કે કાર્યક્રમ માટે ગયો તો મને કીધું કે આપણે કવિઓ મળીએ છીએ તો આઈ વોઝ વેઇટિંગ કે ત્યાં કવિઓનું કોઈ જૂથું ઊભું હશે અને ત્યાં આપણે જવાનું છે પણ પછી મેં ફોન કર્યો કે અહીંયા કાંઈ છે નહીં અરે મને કે મોટું બધું બિલ્ડિંગ છે એની ઉપર લખ્યું છે કચ્છી વિશાળ ઓસવાડ ધર્મશાળા ત્યાં તો ભોજનાલય ભોજનાલય બહુ સુંદર મજા એટલે પછી મને ખબર પડી કે આ કવિઓ એટલે પોઈટ્સ નથી પણ આ કચ્છી વિશા ઓસવાડ ભવન છે એટલે ત્યાં મરણ પત્રિકા જયારે મુંબઈ સ્થળાંતર કર્યું નાની નાની ઠાટડીઓમાં બધા કામ કરે ને ઇવન કોથડા ઉપર ત્રીજા ચોથા માળે લઈને જતા હતા મારા મારું અંગ્રેજ મુંબઈ પર પુસ્તક છે ટ્વેન્ટી ફોર બાય સેવન મુંબઈ એમાં મેં આ ઉલ્લેખ કર્યો છે એમાં બીજા પણ ઘણા ઉલ્લેખો કર્યા છે વાતમાં પણ એ એ વખતે જે કચ્છી હવે ત્યારે સાધ પાડતા ખ્યાલ હોય તમને ગામમાં બ્રાહ્મણ હોય ને સાદ પાડે કોઈ બનાવ બન્યો હોય કે બધા ફળિયા ફળિયામાં જઈને કરે મુંબઈમાં આવ્યા પછી હવે આ કેવી રીતે કરવું કે માણસને ખબર કેવી રીતે પડે કે કોઈ માણસ અવસાન પામ્યું છે કે તો મરણ પત્રિકા શરૂ કરી મરણ પત્રિકા શરૂ થયા પછી ઘરે ઘરે જઈને બધાને અપાય એટલે બહુ નાનકડી એક બે પાનાની ત્યાં હશે પ્રિન્ટિંગ પણ હવે એટલી બધી પોપ્યુલર છે હજી પણ ચાલે છે સો વર્ષ પછી હા હવે મરણ પત્રિકા નથી રહી એમાં મરણ નોંધો આવે પણ બીજું પણ ઘણું બધું સમાચાર આવતા હોય ધારો કે લીલાધર અધા છે અમારા મિત્રો અધા એક અભિયાન ચલાવે બહુ જ અગત્યનું પાંચસો ગામો એકઠા કરીને એમણે આંખના ઉપચારો બધા ગામમાં જઈને લાઈક ડોક્ટર્સ ને ચાઇનીઝ એ પોતે ગામમાં જાય કે એમના જે ટુકડીના સભ્યો એ ગામમાં જઈને ઉપચાર કરે હમણાં આરંભ થવાનો છે તો આ પત્રિકામાં આવે છે એમનું બધા કચ્છી વિશા ઓસવાડ ને ખબર કે આ પ્રકાર એક એક શું કહેવાય કોમ્યુનિકેશન એક એક કોમ્યુનિકેશનનું સાધન જે ઊભું કર્યું એ વખતે અમારા જે પણ પૂર્વ સૂર્યો હતા એ એમાં પણ મારો અનુભવ છે અમૃતભાઈ કે હું મુંબઈ એક કોઈ કાર્યક્રમ માટે હતો અને કોઈ કચ્છી જૈન ત્યાં જ ઉતર્યો હતો તો બધા સવારમાં છાપું આવે એટલે અંદરના પાનાથી બધું વાંચવાનું શરૂ કરે હું રોજ જોઉં કે કોઈ મુખ્ય પાનું પેલા નથી જોતા સારી રીતે આપણે આમ હોય પછી પૂછ્યું કે તમે કેમ આવું કરો છો તો કે ના અમારે જો પાછળ આવું કચ્છી મરણ એવી આખી કોલમ ચાલે અને એ અમે જોઈએ એટલે આપણે કહીએ છીએ ઠેર ઠેર છે ત્યાં એની આદતો આજે પણ છે આ વાત હજી ચાર પાંચ વર્ષ પહેલાની જ છે એટલે આજે આખી આખી મને દેખાડ્યું કે આ કોલમ આવે એ અમે પેલા વાંચી લઈએ અમારા રિલેટિવ એમાં છે બાકી તો ભારત ને એ બધી વાત છે હા એટલે બધી ત્યારે તો બધી રાખતા હતા ને શોક પહોંચી જાય બધા જ સાથે ભેગા થાય ત્યારે તો આ બે બે વાતો બહુ જીવનમાં અગત્યની હતી એક તો મરણ અને લગ્ન લગ્ન વખતે ભેગા થાય બધા એ આનંદ પ્રસંગ છે પણ આ વખતે પણ બધા લગભગ ભેગા થઈ જાય સગાવાલા બધા આમ તો મળવાનું મુશ્કેલ હોય છે પણ હવે તો ઓનલાઈન થઈ ગઈ છે આ પત્રિકા એને પત્રિકા કહે છે સમાચારો વધારે હોય છે ઓલમોસ્ટ લાઈક અ ટેબલો ન્યૂઝપેપર એમાં લગભગ વીસ પચીસ ત્રીસ ના હોય ફોટા હોય કોઈ પરીક્ષામાં પેલો આવ્યો હોય દીકરો કે દીકરી કે એના સમાચાર હોય ને આ બધું થતું હોય હવે ઓનલાઈનમાં તો એ ગમે કેનેડામાં વસ્તુ હોય ધારો કે કચ્છી હોય એ ઓનલાઈન વાંચી શકે છે એને બધી જ ખબર પડે છે કે કોણ હવે એ બહુ ડિટેલમાં વાંચતા હોય છે કે કોઈનો ક્યાં દૂરનો પણ સંબંધ બંધાય છે કે નહીં એટલે એ જે આપણા ઘરમાં સ્ત્રીઓ કે પુરુષો વાંચતા હતા કે માસીના માસીનો દીકરો ને દીકરાની વહુ ને એનો વહુનો સાસરો એટલે સુધી જાય ને ત્યાં પહોંચી જાય એટલે આ સંબંધોની જે એક એક ઘટમાળ હતી ને એક એક શું કહેવાય એને તાણાવાણા એ સંબંધો પણ છે જે આપણે વિચાર કરીએ કે આ સંબંધો લગભગ નાના છોકરા છોકરીઓને દાદાના નામ પણ ખબર ન હોય એવું બની શકે કે દાદાને મોટા દાદાને ખબર ન હોય એવું બની શકે પણ આ જે સંદર્ભો મળે છે ને આપણે ઉલટા જઈએ છીએ તો ઉલટા જવાનો આ ફાયદો ફાયદો છે અમૃતભાઈ ભણવાનું પેલેથી સદભાગ્ય છે કે હું ગુજરાતી ભાષામાં કચ્છી ભાષામાં ગુજરાત ક વર્ગનું રાજ્ય હતું કચ્છ એ સીધું આપણે દિલ્હી ના શાસન હેઠળ જેમ હમણાં જે દમણ ને દીવ ને બધા છે એમ તો પછી એ ગુજરાતનો એક જિલ્લો બની ગયો કચ્છ પછી ગુજરાતી માધ્યમ શરૂ થયું ગુજરાતી પણ આમ જોઈએ તો કચ્છી ભાષા મને લાગે છે બહુ નજીક આવે છે ઉચ્ચાર અમારી જો સિંધી અપનાવી હોત એની લિપિ જે ઉર્દુની પાસે છે તો કદાચ અલગ હોત પણ ગુજરાતીમાં મેં વાંચ્યું અને તમે હવે આપણે જે વિષય પર આવશું એના થોડાક સંધાણો અહીંયા મળે છે મારા ગામમાં મારું ગામ એટલે હું છસરામાં ગુજરાતી ભાષામાં ભણ્યો મારું પ્રાથમિક શાળાનું શિક્ષણ પણ એ એટલું અગત્યનું છે ભદ્રાયુભાઈ કે મારા આટલા નાનકડા ગામમાં એક સુંદર મોટી લાઇબ્રેરી પુસ્તકાલય અને વાંચનાલય મોટું મકાન એનું એનો એનો યશ જાય છે ત્યારે છસરા સુધારક સંઘ ની સ્થાપના કરી હતી એમાં મારા પિતાજી નો પણ ફાળો પણ મારા પિતાજી કરતા એમના મામા ઓરમાયુ ઓરમાયા મામા વીરજીભાઈ જે જે સ્કૂલ ઓફ આર્ટમાં ભણ્યા હતા આર્ટ એ એ પણ બહુ અગત્યની વાત છે અને એમણે આ એક જમીન આપીને પછી મોટું ત્રણ હજાર પુસ્તકો હમણાં જે વર્લ્ડ પુસ્તક પુસ્તક વિશ્વ ચિત્રલેખામાં કવર સ્ટોરી છે એમાં મારા વિશે પણ લખાયું છે ત્યારે આ સંદર્ભો આપ્યા છે પણ એ એ લાયબ્રેરીના લીધે હું વાંચતો થયો લગભગ સાતમા ધોરણમાં હોય ત્યારથી હું વાંચતો થયો કુમારપાળભાઈ દેસાઈના પિતાજી જયભુ વાંચ્યા મેં એટલે તરત જ અહીંયા સંધારણ મારું મળે છે વિશ્વકોષ સાથે કુમારપાળભાઈ દેસાઈ સાથે રમણલાલ વસંત દેસાઈ ને ત્યારે વિશ્વ ને વાંચ્યા આ ઉંમરમાં મેં કારણ કે પુસ્તકો એના સિવાય તો બધું કામ નહોતું મને એ મને શોખ હતો ને પછી વિશ્વ ખુલતું ગયું અને એમાં એ લાયબ્રેરીની સંભાળ રાખનારા હતા ને ત્યાં લાયબ્રેરી તો હોય ને કાંઈ એક સ્થાનિક બ્રાહ્મણ એનું નામ ફકુ મહારાજ મલ્ટી ટાસ્કિંગ કહીએ છીએ ને આપણે મલ્ટિટાસ્ક તો આપણા બધા બધા જ હતા તો એ લોટ માંગવા જાય એ લોટમાંથી રોટલી બનાવીને કૂતરાને આપે પછી એ લાયબ્રેરી સંભાળે સવારના રેડિયો મરફી રેડિયો આવેલો ત્યારે લાયબ્રેરીમાં હોય તો રેડિયો શરૂ કરે ને એ વખતે બધા ભેગા થાય કાન માંડીને અને સવારના એકાદ કલાક ચાલુ રાખે ફકુમારે રેડિયો એટલે વિશ્વના સમાચાર સાંભળે બધા અને બહુ સુંદર પુસ્તકાલય રાઉન્ડ ટેબલ મોટું લાકડાનું ને ખુરશીઓ ને કુમાર આવે તે કુમાર મેગેઝીન વાહ મારે મારા પ્રાથમિક શાળામાં હતો ત્યારે કુમાર વાંચવાનું શરૂ થયું મારું અને બીજા પણ રમકડું ને તો બધા ખરા પણ આ મને મને લાભ મળ્યો બિકોઝ ઓફ માય માય સિસ્ટર્સ કે આમણે આટલી બધી દીર્ઘદ્રષ્ટિ હતી નાનાકડા ગામમાં લાઇબ્રેરી અને વાંચનાલય હું એ એક અપવાદ ગણાય એવું કહેવાય અપવાદ તો છે જ પણ હમણાં એક નિવ્યા પટેલ એક પુસ્તક મારો ગ્રંથ રાગ એમાં મેં આ લખ્યો છે એક દીર્ઘ ને ત્યારે મને વિવેક વિવેકાનંદ વાંચવા મળ્યા અદ્વૈતવાદ વિશે મને કાંઈ સમજ ના પડે એમાં પણ એક કાઈક જતું હતું અંદર એ પાછું ઉગી નીકળ્યું હવે મારી સિનેમાની વાત આપણે કશું ત્યારે કે એ પુસ્તકો મેં એ કાળમાં મારી નાનકડી ઉંમરમાં જે પ્રાથમિક શાળાના પછી તો હું પત્રી ગામમાં ગયો મારી કંઈ અમારી સ્થિતિ બહુ જ ખરાબ હતી આર્થિક કાંઈ ભણી શકું એવી સ્થિતિ હતી જ નહીં પણ મારી માએ મોકલ્યો મને પત્રી વિદ્યાર્થી ગૃહમાં ને ત્યાં હું ભણ્યો ગાંધી વિદ્યાલય ત્યાં તો ગાંધી વિદ્યાલયમાં પણ પછી આજ શરૂ હતું મારું વાંચવાનું ને પણ આ છસરામાં ફકુ મહારાજ મને કહે કે હવે તું આ નું લિસ્ટિંગ કર પુસ્તકોનું તો બધા પુસ્તકો નું મેં લિસ્ટિંગ કર્યું કેટેગરી વાઇઝ બધું જેટલું મારા મને સમજ હતી ને રજીસ્ટર હજી પણ છે એ લગભગ સાઈઠ વર્ષ પહેલાનું પાસઠ વર્ષ પહેલાનું રજીસ્ટર હજી પડ્યું છે ત્યાં હમણાં ભુજ યુનિવર્સિટી થી આવેલા ત્યાંના જાડેજા સાહેબ ને બધા અમુક બધા લઈ ગયા છે યુનિવર્સિટીમાં રાખ્યા છે છસરા ના કારણ કે સંભાળ નથી લેવાતી પણ એક માળનું મકાન નીચે મોટો ખંડ ઉપર મોટો ખંડ એક ત્યારે આ શરૂ થયેલી ત્યારે હું મારું બાળ પણ એ રીતે ગયું અને એટલા બહુ હું એ રીતે સદભાગી છું કે મને આ મળ્યું અને ગુજરાતી ભાષામાં મેં વાંચ્યું આજે ગુજરાતી ભાષામાં લખી શકું છું મને બહુ ગૌરવ થાય છે કે ગુજરાતી ભાષામાં હું સિનેમા વિશે લખી શકું છું આ

એમને આભારી છું એના સિવાય હું ક્યાં હોત મને ખબર નથી કે માધ્યમિક શિક્ષણ મારું પત્રી બોર્ડિંગમાં ત્યાં ત્યારે અગિયારમાં ધોરણ સુધી હતો એટલે પત્રી ગામમાં ત્યારે એક પત્રી નરસિંહ મોહનજી વિદ્યાર્થી ગ્રહ એ ચાલતું હતું તેમાં હું જોડાયો ત્યારે મને શિષ્યવૃત્તિ પણ મળી હતી પણ તોફાનની તોફાન ઘણા કરતા તે ઉંમર એવી ત્યારે ગાંધી વિદ્યાલયમાં મને

અને પછી હું મારું કોલેજ શિક્ષણ થયું મુંબઈમાં પેલો મને તો કઈ અંગ્રેજીમાં કઈક બોલતા ના આવડે એક અક્ષર બોલી ન શકું હું કઈક ત્યારે મારા ગામના ગાંગજીભાઈ એને કઈ મારી સાથે ચાલ્યા મુંબઈ સાવ અજાણ ખાલસા કોલેજમાં એડમિશન મેળવ્યું મને એ ખબર હતી શું નથી કરવું આ બહુ અગત્યની વાત છે મને ખબર હતી હું કોમર્સમાં નથી જવું મને એટલે એ બહુ ક્લિયર હતી મારો એપ્રોચ કે સાયન્સમાં મારું બહુ ગજું ચાલતે ને ગણિત બધું નબળું હતું મારું એટલે આર્ટ્સમાં જ જવાનું છે એટલે આ એક રસ્તો જે દ્વિધા હોય ને નથી મારા કોઈ મારી મા કહેવાની છે કે આ નહીં બેટા તું અહીં એન્જિનિયર બનને આમ બનને હમણાં કહે છે ને બધું પેરેન્ટ ડ્રીવન બધું તો એ રીતે પછી આર્ટ્સમાં મેં પણ મને યાદ છે સાહેબ લગભગ હું સેકન્ડ ઇયરમાં હોઈશ ઇન્ટર આર્ટ્સમાં ખાલસા કોલેજમાં મોર્નિંગ માં જતો તો મોર્નિંગ એટલે બહુ વેલ્યુ હોય કારણ કે પછી મને નોકરી કરવી પડે કે હું મને કમાવાની બહુ જરૂર હતી ત્યારે હું ન કમાવું તો પછી હું શું પૈસા મોકલી શકું ગામડામાં મારા મોટાભાઈની એટલી આવક નહોતી ત્યારે મારું નિબંધ વંચાયું અંગ્રેજીનું અંગ્રેજી ભાષામાં લખેલું નિબંધ અંગ્રેજીના ક્લાસમાં અને કે આ મોડેલ કહેવાય જુઓ બધા બધા કોન્વેન્ટ વાળા ભણનારા બધા સામે બેઠા હોય ને મને તો કઈક આવડે નહીં કઈક પણ ત્યારે થયું કે આ દોષી તો છે આજે શિક્ષકો છે ને ભાઈ ઋણ આપણને ખબર ન પડે રેડી દેતા હોય એક્ઝેક્ટલી તો આજે આજે ઋણ ચુકવવાની મને તક આપી આપે પણ મુંબઈ જવાનું બન્યું એટલે આર્થિક સંકળાશ તો હતી જ ભીષણ એ વખતે કોઈ જવાબદારી ઉપાડી કે માની પાસે તો હતું ને જા એવું એને એમ જ મોકલી દીધેલો ની ટિકિટ ને કોઈની સાથે મોકલ્યો તો મને મુંબઈ આવતું હતું એની સાથે મોકલી દીધેલો મને કે તું ત્યારે તો હતા બધા પણ મને સંગીતનો પણ શોખ હતો ત્યારે હું શીખવાનું શરૂ કર્યું દેવદાર સ્કૂલ છે ત્યાં તો એ થોડેક એકાદ વર્ષ બે વર્ષ પછી પછી ભવન્સ કોલેજમાં એક શિક્ષક હતા પણ ખાંડવાલા હતા ત્યારે ત્યારે મને કંઈક એમને કંઈક મને મારી ધગસ જોઈને તે એ મહારાષ્ટ્રીયન શિક્ષક હતા એમની પાસે મોકલ્યા તમને ખ્યાલ છે ત્યારે ફર્સ્ટ લેડી તબલચી ત્યાં હતા અબાન દારૂવાલા મને અબાન અબાન દારૂવાલા નામ હતું તો એ વાતાવરણમાં દેવધર એટલે ત્યાં જ દેવધર એટલે બહુ મોટી સ્કૂલ ગણાય કે ત્યાં પંડિત રવિશંકર પણ આવતા અને અને ડીકે દાતાર જે મોટા વાયોલિનિસ્ટ છે એ એ વખતે જ હું પણ મારાથી બહુ થયું નહીં કારણ હું પગે ચાલીને જાઉં મારી પાસે બસના પૈસા નહોતા તો એક સર્વોદય કેન્દ્ર કરીને આ આપણે એક મોટી બહુ એક ટ્રેડિશન કહીએ ને એક આપણે એક જૈન સાધુઓની આ સર્વોદય કેન્દ્ર આ ગરીબ બિચારા કચ્છના જેને કોઈ કાંઈ નથી મુંબઈમાં એને રહેવા માટે એને ભણવા માટે શું કરીએ ત્યારે આ જૈન સાધુ સર્વોદય કેન્દ્ર બે માળે જતા મોટું મકાન નીચે વચ્ચે બે ત્રણ માળા રહેવા માટે હતા કે લગ્ન માટે કોઈ આવે કોઈ તો લગ્ન માટે ત્યાં રહી શકે એકાદ મહિનો કે પંદર દિવસ જે પણ હોય તે અને પછી બે માળ હતા કઈ કે વિદ્યાર્થી ગ્રહના તો ત્યાં હું મને રહેવાનું મળ્યું એક વર્ષ હું ફેલ થઈ ગયેલો આવી સંઘર્ષમાં ત્યારે મને રહેવાનું કઈ હતું ને ત્યારે હું મુંબઈની ફૂટપાથ પર સુતો હતો તો પણ એ બહુ અનુભવ મને ખ્યાલ છે ફૂટપાથની તમે સ્વી ચારસો વીસ ફિલ્મ જોયો તો તને રાજ કપૂર આવે છે અને ત્યારે ફૂટપાથ પર ત્યારે બધા એને લાત મારીને બહાર હટાવે આ તારી જમીન નથી આ તારી સ્થાન નથી ત્યારે પેલી કેળાવાડી બાઈ એને બચાવ્યું કે હે સોને ઉસકો એ ફૂટપાથ ઇસકા કોઈ સરકાર કા નહીં એ અમારા એમ કરીને એક એક શું કહેવાય એક ડેમોક્રેટિક રાઈટ કે હ્યુમન રાઈટ કે આ તો શું કહેવાય પબ્લિક પ્રોપર્ટી છે એ દલીલ શ્રી ચારસો બીસ માં થઈ છે ના દાયકામાં તો એ અગત્યની વાત હતી તો એ રીતે મને અનુભવ થયેલો મને કહ્યું અહીંયા ન તારી નથી આ જગ્યા બીજાની છે એટલે મને રાતના ત્યાં સુવા ન મળે ફૂટપાથ પર પણ એટલે પછી બાજુમાં જ મારા એ લકી જ મેન્શનમાં જે અમે વેચી કાઢેલી જગ્યા ત્યાં ત્યાંની હું પથારી ત્યાં મૂકી આવું રાતના સવારના એટલે ખબર ના પડે કોઈ મારા કઝિન્સને કોઈને પછી એમને ખબર પડી ગયેલી ને પછી એમણે પોતાના ઘરમાં બોલાવ્યો અમને પણ આ એક બહુ મજાના અનુભવો છે બીજો અનુભવ ત્યારે હું સર્વોદય કેન્દ્રમાં હતો ને ત્યારે આ સિનેમા તરફ વળાંક ની વાત ચાલશે તો ત્યાં મને એક નાનકડું કામ મળ્યું ત્યાં ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં સાવંત કરીને કોઈ આર્ટિસ્ટ હતા ત્યારે આ જે કાર્ટૂન આવતા હતા ને રંગીન પેલી સ્ટોરી આવે સ્ટ્રીપ જેવું ત્યાં એક મારા કચ્છના જ એ પણ આર્ટિસ્ટ ફોટોગ્રાફર હતા તો એમણે વધારાનું કામ મને આપવાનું શરૂ કર્યું એટલે ત્યારથી જ આ કયું કહેવાય આપણે બીજાને કામ આપીએ એ હમણાં આઉટસોર્સિંગ 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 શરૂ ઘણા વખતથી ચાલે છે આ બહુ નવી વાત નથી તો આઉટસોર્સિંગ મને કરતા હતા તો થોડું ઘણું મને મળે બે પૈસા બે પૈસા મળે મને બે પૈસા એટલે રિયલી બે પૈસા હમણાં કહે બે પૈસા એટલે બે કરોડ મળતા હોય તો બે પૈસા જ કહે એવું નથી ત્યારે બે પૈસા મને મળતા હતા એવું કલર કરું ને મને આર્ટમાં થોડોક રસ હતો એટલે બધા કલર કરી મૂકવું ને પછી એના પર લખવાનું હોય કઈ બ્લર્વમાં એ લખવું ને એ પછી એમણે મને એકવાર બાજુમાં દારૂનો અડ્ડો હતો કરીમલાલાનો અડ્ડો તેમાં દેશી દારૂ મળે એમાં વ્હાઇટ માલ રેડ માલ ગ્લાસ ભરીને ત્રણ રૂપિયા અને એ બહુ ખતરનાક છે નવસાગર ને બધું નાખ તો એ ત્યારે મને પહેલો છાંટો છાંટા પાણી કર્યા એની સાથે ને પછી થોડોક મને દારૂડિયા જેવું પણ થઈ ગયેલું અચ્છા હા પણ મારે બહાર આવી જવાનું હા એમાંથી તો બહુ મારી એ તમારી મારી પત્ની ના આભારી છે મારી સાથી પત્ની પણ સાથી પણ આ જે છે છસરા ગામમાં બીજો મને હું ક્યારે પણ નવરાશ એક ક્ષણ પણ બેસી રહેતો કામ વગર કાંઈ ને કાંઈ કરવાનું તમને એટલે મારા સંતાનો દીકરી છે ને એક દીકરો છે દીકરી ફ્રાન્સમાં સાયન્ટિસ્ટ છે ત્યારે જે જન્મ્યા ને ત્યારે એક જ મંત્ર અમે એમના કાનોમાં ફૂંકેલો એક ક્ષણ પણ તમે વેડફતા નહીં બસ ખતમ એક ક્ષણ પણ વેડફો નહીં લાઈફમાં તમે વધુ ભાઈ તો પામી શકો કઈ આજ ને એ ક્ષણ નહી હું પછી ખોખા હોય કોઈના ફેંકેલા પછી છાપા કોઈના ફેંકેલા હોય કે લાઇબ્રેરીમાં ફેંકેલા હોય એમાંથી ચિત્રો કાપીને પછી એને ચીટકાડું ને એમાંથી એક શું કહેવાય પટ્ટી બનાવું ને બે સળિયા મૂકું સાઈડમાં અને પછી એ સળિયામાં એ ચોંટાડી અને એમાં પછી એ સળિયા ફેરવીએ તો આ ફરતા જાય હા એ મારું બાયોસ્કોપ પહેલો બાયોસ્કોપ મેં બનાવ્યો જાતે અને વચ્ચે આમ જોવાનું કરવાનું તો એ મારી સિનેમાની શરૂઆત થઈ હતી પણ મુવિંગ ઇમેજ મુજ મેઇન છે મારું જે શું કહેવાય એક અભિગમ કે એક પ્રકારનો એપ્રોચ ટુ મુવિંગ ઇમેજ ત્યારથી શરૂ થયેલો કે આ મુવિંગ ઇમેજ છે શું એટલે હવે મારી દલીલો તમારી સામે આપની સામે મૂકીશું કે આ મ્યુઝિયમમાં કેવો મારો અભિગમ કેવો હતો મેં કહ્યું કે મારે ત્યારે સાથે સાથે કમાવવું પડતું હતું જી તો એ આ જે ચિત્રમાં રંગપૂરણ એવું મળ્યું એવું જ કામ કે કાંઈ નોકરી પણ કરવાનું નોકરી પણ હતી હા હા ચિત્ર એમાંથી બહુ વળે નહીં એટલે કોલેજ લગભગ પૂરી થઈ જાય અગિયાર એક વાગે કેવું કઈ સાત થી અગિયાર એવો સમય કઈ હતો ખાલસા પછી હું ભવંશ માં જોડાયો હતો ચોપાટી ત્યાં ઉપાધ્યાય સર સંસ્કૃતના શિક્ષક બહુ ઉત્તમ એવું ભણાવે એમને ઇન્ટરનાશમાં સંસ્કૃત લીધેલું મેં એટલે ઘણા બધા ફ્રેન્ચ લે કારણ કે એમાં રોકડા થાય રોકડા રોકડા એટલે માર્ક્સ વધારે મળે ફ્રેન્ચમાં અને સંસ્કૃતમાં એટલે બહુ પ્રેક્ટિકલ એપ્રોચ હતો ત્યારે પણ પછી આજે આપે સવાલ કર્યો બીજે હું નોકરી કરતો તો બાજુમાં જ ત્યાં એક આપણે બહુ બહુ મજાની વાત છે તમને હાસ્ય રસની વાત છે તો બાજુમાં એક ગ્રેન્ડ ડીલર્સ એસોસિએશન એટલે અમારા જ કચ્છીઓને જે ગ્રેન્ડ ડીલર્સ એ પણ બહુ બહુ ઇન્ટરેસ્ટિંગ ખીમજી માદણ ભુજપુરિયા એ બહુ જ બહુ વિચક્ષણ વ્યક્તિ બહુ વિદ્વાન પણ ગણે આમ મોટી પર્સનાલિટીને એમના જમાઈ થાય ગિરીશ ડૉક્ટર જ ગયા ગુજરી ગયા તો એ તો લેખક પણ હતા અને પુસ્તકો પણ આપ્યા ખેમજીભાઈએ ત્યારે મને હું કાંઈક મિનિટ બુક હોય ને એ લખીને મારા જે વૈષ્ણવભાઈ હતા મણિકાંત વૈષ્ણવ મારા નાગર બ્રાહ્મણ હતા એ મારા મારા બોસ હતા તો એમને આપી મેં રજિસ્ટર તો એમને સહી કરવી પડે ને અધ્યક્ષને સભાના તો સીમજીભાઈ જોયો હતો આ તો અક્ષર બહુ સારા છે કોના છે તો પછી મને બોલાવ્યો તો ને શાબાશી આપી હતી પણ ત્યારે આ મેં નોકરી મને ત્યારે ટાઈપિંગ શીખ્યું મેં એટલે ટાઈપિસ્ટ બન્યો એટલે ટાઈપિંગ માટે હું કરી રોડમાં હજી મને યાદ છે એ મારા ટીચર યુપીના હતા કંઈ જલ્દી નોકરી મળી જાય એટલે અંગ્રેજી હતું મારું સારું એટલે લેટસ્ટ બધા ડ્રાફ્ટ કરી શકું હું જાતે એ જરૂર હતી ત્યારે ઓફિસોમાં ને અમારા વેપારીઓને કે અંગ્રેજીમાં વ્યવહાર કરવો હોય તો કેવી રીતે કરે લેટર ટાઈપ કરવાનું ડ્રાફ્ટ કરવાનું મને કહી દે કે આ કરવાનું આ લખવાનું ત્યાં લખ તો અંગ્રેજીમાં લખીને આપ તો પછી મને એક બહુ ઝંઝાવાત હતી ત્યારે નોકરી શોધવાની ને એક એલઆઈસીના એજન્ટ પાસે નોકરી કરી મેં અચ્છા એ શરૂઆત આનાથી પહેલા સવારના જાઉં સવારનું કામ જાડું મારવાનું પહેલાં પોતા મારવાના એ મને શું મારી પાસે શરત નાખી હતી રાખી હતી આ બધું કામ કરવું પડશે તને અહીંયા આવે તો તો એના જે ફાધર હતા એ ઇન્સ્યોરન્સ એજન્ટના એટલા તો માખી એમનું એટલા ગુસ્સાવાળા ગાળો આપે મને ગમે તે બોલે બધું થઈ લેતો તો આપણે આ એક પાર્ટ ઓફ લાઈફ ત્યારે મને સાહેબ કલર કાળા કલરના પેલા મોટા ટેલિફોન આવતા હતા ને મોટા રિસીવર મોટા ને ત્યારે લેન્ડલાઇન છે તો એમાં મને રિસિવર પકડતા ના આવડે એટલે જ્યાંથી બોલવાનું હોય ત્યાંથી હું કાન પર મૂકું જ્યાંથી સાંભળવાનું હોય એમાં પણ મોઢા પર મૂકવું તો એના વાઇફ ફોન કરે ક્યારે તો પછી મને સંભળાય નહીં બરોબર કારણ કે ઊંધો મૂકેલો હોય રિસિવર ગાળો આપે બેન પણ ગાળો આપે એટલે ગાળો ઘણી ખાધી જ મેં હા એટલે ગાડોનો અનુભવ પણ સારો બહુ ભાત નહીં ગાડો ને એમાં વઘાર વાળી હોય કોઈક કોઈક લસણવાળી કાંદાવાળી જૈન હોવા છતાં પણ પણ ગાળનું જે જમણ જમ્યો છે જમણ વાહ 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 ગાડોનું ભોજન પણ એમાંથી આપણે બહુ સદ્ધર થઈ જઈએ સદ્ધર થઈ જાય તો મજા પડી પણ આપ એટલે વિવિધ અનુભવોને કેવી રીતે જોવા એ પણ એક આપણો બહુ મોટો દ્રષ્ટિનો વિષય છે તો આજે મારી સ્મૃતિને ઢંઢોળી તમે એટલે કેમ છો મેં ક્યારે વાત નથી કરી આ કોઈને નહીં અત્યારે જે કહી રહ્યો છું ક્યાં પણ કોઈને વાત નથી કરી આ ટેલિફોન વાળી એટલે પછી હું જ્યારે ફર્સ્ટ ટાઈમ સત્યજીત રહીના ઘરે ગયો એટલે મળવા એમને ત્યારે એમના ટેબલ સ્ટડીમાં એક મોટા એ મેં લખ્યું છે એના વિશે એક ટેબલ લેમ્પ અને મોટા જીરાફની ડોક જેવું મોટું આમ ટેબલ હોય ને લેમ્પ હોય ને મોટું ખ્યાલ હોય તમને મોટા પહેલાં આવતા હતા અને એક ટેલિફોન રણકે એટલે આમ મોટા કાળા ઓર્ગેનિક એકદમ આવે ધ્વનિ એ ત્યારે મને આ ટેલિફોન યાદ આવ્યો હતો ને ગાળો યાદ આવી તો અમૃતભાઈ એવું નહીં કે આપણે આમ એ ભલે નોકરી કરવાની આપણને ફરજ પડી હતી પણ એ ટાણે સમજતું પેલી બાળ સહજ જ હતી નાનકડું છોકરું ટેલિફોન પેલા ઉપાડતું ત્યારે હંમેશા આમ જ ઉપાડતું ઊંધું જ એટલે એ અવસ્થા જ આપણી હતી હવે આ બધું આવ્યું છે એટલે ભૂલાઈ ગયું છે એટલે આઈ કોલ ઇટ માય યુનિવર્સિટી મેક્સિમ ગોર્કિની આત્મકથન નામ છે માય યુનિવર્સિટી આ મારી મારી વિદ્યાપીઠ હતી વાહ આજ મારું મારી વિદ્યાપીઠ હતી એને જ ઘડ્યા છે એને જ ઘડ્યા છે વાહ મને કોઈએ શીખવાડ્યું નથી જાતે બધું એટલે આપણે બીએ

લીગલ લાઈનમાં જવાની ઈચ્છા હતી પણ મૂળ કારણ નોકરી કે પૈસો કમાવો કમા સપોર્ટ કરી શકું મારી કુટુંબને માને તો એ મહેતા લાલજીયન કંપની હતી પારસી હતા એમાં દાભોલકર કરીને સોલિસિટર એમને ત્યાં હું નોકરીમાં જોડાયું ફોર્ટમાં અને ત્યાં હું મને એટલે રસ પડ્યો કે ત્યાં એમણે એમનો જે કેસ હતો ને એ કેસ બહુ અગત્યનો કેસ હતો એ નૂતનના શોભના સમર્થ અને એમનો કેસ ચાલ તનુજા આ નૂતન અને એમના વચ્ચે કંઈ પ્રોપર્ટી ના કઈ હતો ને એ કેસ ચાલતો હતો તથા તો મેં તેમને ત્યાં જોયા છે એમની ઓફિસમાં આવતા ઓકે હા તો આ એક મને જરા રસ પણ અંબાડો ફિલ્મોમાં રસ હતો અને પછી આ પ્રકારે બધું ક્યાંક થતું ગયું પણ આ આ જે અત્યારના નોકરી અને આર્થિક પરિસ્થિતિ ગોઠવવી એમાં જીવન ઘણું બધું ગોઠવાયેલું હતું અને વચ્ચે વચ્ચે વાયોલિન શીખવું કે એ નાતો જોડાતો પણ ફિલ્મ જગત સાથે ક્યારથી વાત જોડાણી હોય કારણ કે ફિલ્મો જોવાનો શોખ હોય નાનપણમાં અથવા તો આપણે નાનપણમાં બહુ ફિલ્મો જોઈ શકીએ તેવી પરિસ્થિતિ હોય તો આ બધા કદાચ શોખ આપણામાં ઉતરતા હોય છે પણ અમૃતભાઈમાં કેવી રીતે ઉતર્યા એક મારી ખ્યાલ પ્રમાણે એક થોડીક ગેસ સમજ છે જે મારો અનુભવ છે આ જે હું બાયોસ્કોપ જે હેન્ડમેડ કહું છું ને એ મારો સિનેમા સાથેનો સંબંધ છે મુવિંગ ઇમેજ સાથેનો આ મુવમેન્ટ સાથેનો સંબંધ એટલે સ્ટીલ ટુ મુવમેન્ટ પહેલા તો સ્ટીલ ફોટોગ્રાફીમાંથી માંથી આપણે મુવમેન્ટ માં લઈ આવ્યા એ પણ નથી એટલે ના સ્ટીલ ફોટોગ્રાફી પણ નથી આ તો મુવમેન્ટ તો આપને કહું હું મારી દલીલ પ્રમાણે સિનેમા કે છે ને યંગેસ્ટ આર્ટ ના સિનેમા કદાચ વન ઓફ ધ ઓલ્ડેસ્ટ આર્ટ શા માટે એ મારી દલીલ છે દલીલ મેં એક અમુક રીતે ક્યુરેટ કરીને નેશનલ મ્યુઝિયમ ઓફ સિનેમા ખ્યાલ પ્રમાણે જેનેરિકલી તાત્વિક રીતે ચાલીસ હજાર વર્ષ પહેલા શોધાઈ ગયું છે ઓહો તમે વિચારી શકો તો તમે કલ્પના કરી શકો શા માટે એમ અલ્ટામીરા કેવની તમે કલ્પના કરો સ્પેનની માનવ જે ચાલવા માંડ્યો તો હોમોસેપિયન આપણે જે કહીએ છીએ ગુફા માનવ પેલું ચિત્ર કયું દોર્યું એમને રનિંગન ને દોડતા પ્રાણીનું દોડતા પ્રાણીનું બરોબર ગતિનું ચિત્ર છે મોશન નું ચિત્ર છે દેટ ઇઝ મોશન પિક્ચર ફોર મી દેટ ઇઝ ધ મોશન પિક્ચર એટલે મોશન પિક્ચર વોઝ ધેર ઇન હ્યુમન માઇન્ડ ઓલરેડી મશીન મશીન અઢારસો પંચાણું માં આવે છે મશીન પણ મશીનથી પહેલા પણ છે ને કઈક એટલે મેં આમાં મ્યુઝિયમમાં બીજી એક મારી મારી જે દલીલ હતી ભારતીયતા લાવવા માટે તમે ક્યારે જશો તો પેરેલ રોડ પર આ મોટું મ્યુઝિયમ છે તો ત્યાં એક શબ્દ છે આપણી પાસે સિનેમા માટે ચિત્રપટ બરોબર ચિત્રપટ નામનું એક મેગેઝિન પણ આવતું હતું ક્યાંથી આવ્યું તમે વિચારી શકો શબ્દો નું ક્યાંક તો સ્ત્રોત હોય છે એટલે આપણે વ્યુત્પતિ વ્યુત્પતિ શાસ્ત્ર માં જવાનું થયું ચિત્રપટ આવ્યું છે પટ માંથી સ્ક્રોલ જે ઓરિસ્સા બંગાળ આંધ્રમાં જે પટ બનાવે છે ને પટ પઠુ આખે છે ને પઠુઆ આર્ટિસ્ટ એ પટમાં ઘણી બધી વાર્તાઓ હોય છે એપિક પણ હોય છે રામાયણ મહાભારત બીજી સાંપ્રત વાર્તાઓ પણ વણી લેતા હોય છે એ એ આપણા કલાકારો એ બધા ચિત્રો હોય છે એ આખા પટ પર એ પટ ફેરવતા જાય આમ ને સાથે ગાતા જાય દે નથિંગ નાથિંગ સિનેમા આમ ફેરવતા જાય ને ગાતા જાય હવે આ સિનેમા જ છે ને એક રીતે એટલે ચિત્રપટ શબ્દ આવે છે પટ ચિત્રમાંથી પટ્ટમાંથી પટ તો એ હું જે કરતો તો એ પટ્ટ હતું જે બાયોસ્કોપ મેં બનાવેલો બધા ચિત્રો બધા આઈ વોઝ ક્રિએટીંગ તર્ક ની રીતે વાત કરીએ તો તો આ જે છે ને આજે મૂળમાં જવાની વાત એટલે તમને પછી આ ફિલ્મ તમે જુઓ ન જુઓ એ તો બીજી પછીની વાત થઈ પણ તમે તત્વમાં કેવી રીતે જાઓ છો એટલે મારું તમે જે પણ લખશો જોશો તમે મારું પુસ્તકો કે એમાં જવાની વાત છે મોશન એટલે શું મોશન પિક્ચર એટલે શું બે બહુ અગત્યના પુસ્તકો આપણે છેલ્લા પચીસ વર્ષમાં આવી ગયા એ ફ્રેન્ચ ફિલોસોફર છે મેં એક સંજ્ઞા કોઈન કરી છે ફિલ્મોસોફી ફિલ્મોસોફી અચ્છા ફિલ્મની ફિલોસોફી ને એના પરથી આવી ફિલ્મોસોફર જે ચિંતક ચિંતકો છે ને એ બધા ફિલ્મોસોફરો છે એ બધા રિવ્યુ લખવા નથી ઓકે એ ફિલ્મો સફર છે એમાં એક ફિલ્મો સફર આ આજ પચીસ ત્રીસ વર્ષમાં થઈ ગયા એનું નામ છે જેલ દલુઝ ફ્રાન્સના છે ફ્રેન્ચમાં લખ્યું છે આપણી પાસે ઘણી મોડેથી પહોંચ્યા પણ એણે બે પુસ્તકો લખ્યા સિનેમા વન સિનેમા ટુ મુમેન્ટ ઇમેજ અને ટાઈમ ઇમેજ ઓકે મુમેન્ટ ઇમેજ ને એટલા અગત્યના પુસ્તકો છે સાહેબ એમાં ભારતીય કોઈ પણ તત્વજ્ઞાની કોઈ પણ રેફરન્સ નથી બધા પશ્ચિમના છે સ્પીનોઝા છે હાઈડેગર પશ્ચિમના જે પણ કાંટ છે એ બધા ફિલોસોફર છે અને એમના દાખલા આપીને એમને બધી વાતો કરી છે કે આ ફિલ્મ સેકન્ડ વર્લ્ડ વોર પછી મુવમેન્ટ કેવી રીતે બદલે છે આ પ્રકારની વાતો હવે આ પ્રકારની વાતો પહેલાં થઈ નહોતી અહીંયા કરનારા એક જ મણિકોલ એને ગણું છું હું મારા નસીબે મારે શરૂઆતથી મુંબઈમાં ગયો ત્યાર પછી મણિકોલ અને કુમાર શાહની સાથે મારી મારો પરિચય થયો એટલા માટે એટલો અગત્યની વાત છે આ મારા જીવન માટે કે આ બધી જે ઘટનાઓ ઘટી એના થકી તમે પહેલો જ સવાલ કર્યો હતો ને કે આ રીતે કેવી રીતે પહોંચ્યા તો આ વચ્ચે વચ્ચે જે પડાવો આવતા ગયા ને મારા જીવનમાં કે પડાવોને એ આવ્યા કે હું એને એની પાસે ગયો જે પણ હોય તે પણ આ એક સંધારણો થતા ગયા એટલે મેં ક્રો કોડ નહીં પણ સિમ્ફનીની વાત કરી કોડ રાઈટ કોડ કોડ ની ભાષા છે સિમ્ફની ની ભાષા છે નોટ કોડ ની સંકેત ભાષા નથી તો એ શરૂઆત એટલા માટે કરી હતી હવે પાછા આપણે ઉલટી ગંગામાં મૂળમાં જઈએ છીએ ગગર નદીના યસ સ્ત્રોતમાં એટલે આ મહાનુભાવોને મળવાનું શા કારણે બન્યું હતું મારી એમને મળ્યા સાથે જોડાણ એટલે કોઈ નિયતિના ના પેલામાં કે કોઈ ખાસ આયોજન માટે મળવા ખેવના અચ્છા બિલકુલ મારી ખેવના હતી ક્યાંક તો હું શોધું મારી જાતને શોધવાની પ્રવૃત્તિ હતી સિનેમા તો પછી આવે છે મારી જાતને શોધવાની પ્રવૃત્તિ છે કારણ કે અંદરથી જે ચાલ્યા કરે છે બધું સિનેમા છે હવે આપણે એવા આવી ગયા છે મારું હૃદયનું ઓપરેશન થતું હોય સર્જરી તું સામે જોઈ શકું છું હૃદય કેવી રીતે ધબકે છે ને બધું આપણે સામે જોતા હોઈએ ને બધું સર્જરી થાય છે આટલી હદ સુધી આ માનવજાત પહોંચી છે તો આ પણ અંદર જે ચાલ્યું છે અંદરનો સિનેમા છે અંદરની એક આપણું લય જે છે અંદર અંદર સંગીત છે આપણી અંદર જે આપણી રુધિરા ભેસરણ થાય છે કે નસો છે આપણી જે હૃદય ધબકે છે ફેફસા આપણા જે રીતે ફૂલે ફાલે છે જે પણ છે એ દિસ ઇઝ નથિંગ બટ સિનેમા એ આપણે એ સુરો નથી સાંભળી શકતા એટલે હું હંમેશા કહું છું આંખ કરતા કાન વધારે તમે કાનથી ફિલ્મ જુઓ આંખથી નહીં ધ્વનિ આંખ છેતરે છે તમને ઓકે થોડીક અઘરી વાતો લાગશે યુવાન મિત્રો પણ આ બહુ આ એક બીજા ફિલ્મોસોફર છે એનો મને ઉલ્લેખ કરવો જોઈએ રોબેર બ્રેસો એ પણ ફ્રાન્સના છે એમણે બહુ નાનકડું પુસ્તક લખ્યું છે એમણે એક જ પુસ્તક અને નોટ્સ એ મેટોગ્રાફર એને શું કરે જ્યારે શૂટિંગ કરતા હોય ને કંઈક બેઠા હોય તો નાના નાની નોંધ કરતા હોય અને આપણે એફોરિઝમ કહીએ છીએ ગુજરાત અંગ્રેજીમાં એફોરિઝમ તો એફોરિઝમ ટાઇપના ફોર એક્ઝામ્પલ યુ રોટ વન લાઈન બેડ હેબિટ ઓફ થિયેટર બસ આટલું જ શા માટે બહુ એક એક આ નાના એફોરિઝમ પર આખું પુસ્તક લખાય બેડ હેબિટ ઓફ થિયેટર આપણે સિનેમા જોઈએ છે ને ત્યારે એ થિયેટર નાટક જોઈએ છીએ આપણે મોટા ભાગના આપણી ગુજરાતી ફિલ્મો નાટક છે એ સિનેમા નથી મોટા કે જે રીતે સંવાદો બોલે ને સંવાદો પર તાળીઓ વાગે ને પછી ગીતોની રમઝટ થાય ને આપણા રિવ્યુ પણ જે હતા આપણે જીતુભાઈ મહેતા જે મુંબઈ સમાચાર એ વાત કરતા ગીતોની રમઝટ જામે જે વોકેબલરી છે આપણી ભાષા એ પણ એ પ્રકારની નાટકની આસપાસ ફરતી હતી રોબેટ બ્રેસો કોઈ બેડ હેબિટ ઓફ થિયેટર આપણે જઈએ છીએ થિયેટરની જેમ પાત્રો સામ સામે આવે છે થિયેટરમાં જે પ્રોસેનિયમ મંચ પર આવે છે એ રીતે સિનેમા હજી સુધી આવ્યું નહોતું હજી સુધી પણ નથી આવ્યું એ કોઈ વાત નથી કરતું આપણે નાટકની વાત કરીએ છીએ એટલે જ આટલે મોટે ભાગે આપણે જે સિનેમાની વાતો થાય છે ગુજરાતીમાં એ વાર્તાને લગતી વાતો થાય છે સ્વરૂપ ને લગતી નહીં પછી આપણે આમ કર્યું પછી આપણે આમ કર્યું આમ થયું હોત સારું થયું ક્રિટિસિઝમ સમીક્ષા પણ એના પર થાય છે સાહિત્યની કરીએ છીએ તેમ એટલે સાહિત્યથી આપણે આગળ નથી વધ્યા નથી વધ્યા નાટકથી સિનેમા હજી ખબર નથી આપણને તો આપણે આમાં જઈશું તત્વોમાં મુમેન્ટ મોશન પિક્ચર મોશન એટલે શું મોશન ને જાણવાની બહુ તો મોશન અંદર છે આપણી અંદર મોશન થી ચાલે છે આપણું જીવન એટલે એવું તાર તમે નીકળે કે તંત્ર કરતા તત્વ ને જાણવું પેલું જરૂરી બને તો તમારું ડેવલપમેન્ટ આ રીતે થઈ શકે કારણ કે નેચરલી તત્વ જો સમજાઈ જશે તો એની પાછળનું આખું ગોઠવાયેલું કે ગોઠવવામાં આવતું તંત્ર છે એ ભેગું ભેગું પછી આવશે હા બની શકે હા પણ અહીંયા તમે એક અગત્યનો શબ્દ વાપર્યો તંત્ર હા તંત્ર આપણે તંત્રની રીતે જોઈએ કાલી રીતે તો હમણાં મેં એક લેખ હમણાં પૂરો કર્યો સાડા આઠ હજાર વર્ડનો એક લેખ પૂરો એક પુસ્તક આવી રહ્યું છે બ્લૂમ્સબરીનું એના બે એડિટર છે એક લિથુઆનિયાના પ્રોફેસર છે ને એક અમેરિકન પ્રોફેસર છે તો એક ફિલ્મ મેકર છે હવે મારી થિયરી પર આવીશ હું થોડી વારમાં તો એ ફિલ્મ મેકર તાંત્રિક છે બે તાંત્રિક ફિલ્મ મેકરો ચાર થયા આ દેશમાં એક ઋત્વિક ઘટક એમાં તમને તરત જ તંત્ર દેખાશે તંત્રની વાત કરીએ છીએ આપણે તમે જે કહ્યું છે તંત્ર એટલે એક પ્રોસેસ ની રીતે સિસ્ટમ ગોઈંગ ઓન આ તંત્ર એક ફિલોસોફીની રીતે હવે તંત્ર ઋત્વિક ઘટક પછી મારી દલીલ છે આશીષ અભિકુંઠક તાંત્રિક ફિલ્મ મેકર છે સીધે સીધું એ તંત્ર પર જાય છે સીધા તંત્રમાં પણ લેફ્ટ હેન્ડ ને રાઈટ હેન્ડ ખ્યાલ હોય તો એ લેફ્ટ હેન્ડ પેલું છે ને કાલીનમાં કાલીની એમાં ઘણો અંદર ગયો છે ને એના નિર્વસ્ત્ર છે એમના પાત્રો બિલકુલ ફિલ્મ સેન્સર નથી કરાવતું ક્યારે પણ એના પાત્રો સ્ત્રી પુરુષ બધા આપણે નગ્ન કહીએ છીએ નગ્ન ઇઝ નોટ એ ગુડ વર્ડ પણ એ દિગંબર કહી શકીએ જે જૈનમાં જે આવી હવે આ જે દિગંબર છે દિટ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ વર્ડ આપણી પ્રાણ આપણી ટ્રેડિશનમાં દીક એટલે વસ્ત્ર અંબર એટલે સ્કાય જેનું વસ્ત્ર આકાશ છે એ એ તીર્થંકરમાં મારા બધા તીર્થંકરો દિગંબરો વસ્ત્ર નહોતા પહેરતા અને એ નગ્નતાનું આજે ગઈકાલે જ મારી એક ચર્ચા ચાલી હતી એક પુસ્તક વાંચ્યું મેં ગ્રીક તમે જુઓ ગ્રીક ફિલોસોફી કે ફિલોલોજીમાં એમના બધા એથ્લેટિક પુરુષો નગ્ન છે એના બધા શિલ્પો જોશો તમે તો નગ્ન પુરુષો હશે તો મેં એમને સાથે શ્રવણ બેલગોડાની જોઈને દલીલ કરી એક પ્રોફેસર છે અમેરિકામાં એમની સાથે કે આ પણ એક ટ્રેડિશન હતી આપણા ભારતમાં એક એક નગ્ન મને આ શબ્દ પેલું લાગે છે પણ એક દિગંબર અવસ્થામાં આમ કહીએ તો ગાંધી પણ દિગમ ઓલમોસ્ટ દિગંબર હતા કારણ કે એમણે વસ્ત્રો છોડી દીધેલા એમણે થોડુંક નાનકડું એક શરીરને ઢાંકવા પૂરતું રાખેલું એ પણ એક પેલી બાઈને જોઈને બિહારમાં કે એ વસ્ત્રનો ત્યાગ કરે છે ત્યારે આ એમનો પણ જે રાજચંદ્ર એમના ગુરુ એ લગભગ એવા છે બધા તો આ જે વાત કરું છું આ ફિલ્મ મેકરની એ તંત્રમાં જાય છે એનાથી પણ મણિકોલની ફિલ્મ પણ તાંત્રિક છે ને કુમાર શાનીની ફિલ્મ દર્પણ એમાં એક પહેલું પહેલું નાઇન્ટીન સેવન્ટી ટુ ની વાત ઓગણીસો બોતેર ની વાત છે માયા દર્પણ નિર્મલ વર્માની રંગોમાં ડાળી ફર્સ્ટ ઇમ્પોર્ટન્ટ રંગીન માયા દર્પણ છે બીજી કોઈ પણ નહીં પછી વાતો કરીએ છીએ આપણે રંગીન મોગલે આજમ આમ થઈને રંગીન થઈને એ બધી શુલ્લક વાતો છે પણ ફિલોસોફિકલી રંગોનો ઉપયોગ કુમાર શાહનીએ માયા દર્પણમાં કર્યો એમાં એક બ્લુ ન્યૂટ એક કાલી એક ન્યૂટ છે કોઈ વસ્ત્ર નથી એમાં ત્યારે ઓગણીસો બોતેરમાં સેન્સરે એલાવ કર્યા હતા એમને ત્યારે મેં એમને બે સાથે મૂકીને છબીઓ કે આમાં એક ન્યૂડ છે આશીષ અભિકુંટકની ફિલ્મમાં એમાં કાલી ઓફ ઇમરજન્સી એમની એક ફિલ્મ છે એ અને નાઇન્ટીન સેવન્ટી ટુની માયા દર્પણમાં આ બે ન્યુડ જે આપણે કહીએ એટલે એને સની મોટી પરંપરા છે ન્યુડની તો પેઇન્ટિંગમાં ચાલે છે સ્કલ્પ્ટર તો સ્કલ્પ્ટરની સાથે સિનેમાને જોડવાનું બહુ અગત્યનું થશે સાહિત્યની સાથે નહીં ઓકે કારણ કે સ્કલ્પ્ટર તમે મૂર્તિ ઘડો તો ક્યાં વસ્ત્ર છે તમારી પાસે આજે જે જે કાલીની મૂર્તિ ઘડે છે કલકત્તાની પેલી શેરીમાં તો એની પાસે કોઈ વસ્ત્ર વસ્ત્ર રૂપે નથી આવતી દેવી એ દેવી નગ્ન જ આવે છે કારણ કે સ્કલ્પ્ટર જે શિલ્પ છે એવું છે તમે તો વસ્તુ પહેરાવીને શિલ્પ નથી કરતા એટલે શિલ્પ હમણાં ડાકામાં આશીષ છે એક છ દિવસનો વર્કશોપ છ છ દિવસે સિનેમા પ્રયોગ જે મારી થિયરી છે એના પર માસ્ટર ક્લાસ કર્યો એનાથી પાંચ દિવસનો વર્કશોપ શિલ્પકલા ત્યાંનો એક વિભાગ છે એણે આમંત્ર્યા હતા શિલ્પકલા એ અને આ અગત્યની વાત છે કોઈ ફિલ્મ ફિલ્મ મેકર આવું ના કરી શકે એટલે ફિલ્મ સામે મારો ઘણો બધા વાંધા છે સિનેમા ની જે આપણે કહીએ છીએ બધી કળા સમૂહ ને બધું ઠીક છે પણ એની સામે ઘણા બાંધા છે કે એને એટલું બધું નુકસાન પહોંચાડ્યું છે સાહેબ કે કોન્ક્રીટ કરી મૂકે છે બધી આ જે છે એક સ્થૂળ રૂપે કરી નાખે છબીને સાહિત્ય એ રીતે બહુ અગત્યનું છે હું ધારો કે સીતા કહું આ વાત મેં આપણે બાપુ સામે જ બેઠા હતા ત્યારે પણ કરી હતી કે હું સીતા કહું તો તમારી સીતા અલગ હશે કંઈક ખબર નહીં તમારે કેવી સીતા હશે ધ્રુવભાઈની અલગ હશે કિશોરભાઈની અલગ હશે જયની સીતા અનેક સીતાઓ આવશે પણ સિનેમા ત્યારે એક જ સીતા બનાવી દે છે હવે હું સીતા કહું તો પેલી ચીખલિયા જ આવશે તમારી નજર સામે ટેલિવિઝન વાળી એટલું બધું નુકસાન કર્યું છે સિનેમાએ આ સ્થૂળ બનાવીને કે આપણી મગજ શક્તિ જે કલ્પના શક્તિને આમ સંકુચિત કરી મૂકી છે આ આની સામે ઝગડવું છે સિનેમાને સિનેમાની લડત આની સામે છે મૂવિંગ ઇમેજની એટલે તાર્કોસ્કી આવે છે આંદ્રે તાર્કોસ્કી નામના ફિલ્મ મેકર એણે પુસ્તક લખ્યું સ્કલ્પ્ટિંગ ઇન ટાઈમ સમયને કંડોરવાની કળા એટલે સિનેમા સમયને તમે શિલ્પ સમય એટલે શિલ્પ થઈ જાય છે એને તમે કંડોરો છો એને સ્કલ્પ્ટ કરો છો તમે આ સુધી પહોંચવાની સિનેમાની જે પણ સંઘર્ષ ચાલી રહ્યો છે હમણાં સિનેમાનો તે આ છે ને આ મારો વિદ્યાર્થી સુરતનો જય ખોલિયા આ સંઘર્ષમાંથી પસાર થઈ રહ્યો છે હવે આ સંઘર્ષને જાણવું પડશે મારા ખ્યાલ પ્રમાણે હું જે રીતે જોઉં છું આપણી નવી પેઢીને અમૃતભાઈ આપણે તંત્રની વાતમાં મેં શબ્દ પ્રયોગ કર્યો અને આપણે તો બહુ ઊંડાણ છે સરસ વાત થઈ આપણે આ સંવાદમાં એકાદ કલાક વીતી ગયો એમ હાજી કારણ કે એટલું બધું ઇન્ટરેસ્ટિંગ છે કે સમય ક્યાં ચાલે આપણને એમ લાગે કાળચક્ર થંભી ગયું છે થોડી વાર થોડો આપણે વિરામ લઈએ અને ત્યારબાદ ફરી એકવાર આપના મ્યુઝિયમ વિશે અને આપના જે પ્રદાન છે એના વિશે વાત આપણે જરૂર જરૂર સાહેબ ફરી મળીએ દર્શક મિત્રો આપણે અમૃત ગંગર સાથે સુંદર મજાની નદી પ્રવાહમાં વહી રહ્યા હોઈએ એમ વાત કરી રહ્યા છીએ ચાલો ફરી આપણે જોડાઈ જઈએ અમૃતભાઈ આપણે જે સિનેમા એ આંખ કરતા કાનથી જોવાની સાંભળવાની વસ્તુ છે એવું આપણે કહ્યું જોવાની જોવાની છે તો આ થોડુંક સ્ટેટમેન્ટ એવું છે કે અમને સમજવામાં વાર લાગશે કારણ કે કાનથી કેવી રીતે જોવું આપણી રૂઢ માન્યતા છે કે જોવા માટે તો આંખ છે સાંભળવા માટે કાન આપ્યા છે એને જોવાનું કામ કરવાનું નથી તો એના અર્થથી આપ શરૂ કરી અને પછી આપના મ્યુઝિયમ વગેરેના ડેવલપમેન્ટમાં અમને લઈ જાવ એવી મારી વિનંતી જરૂર સાહેબ કુમાર સાનીની ફિલ્મ વિશે વાત કરતો હતો માયા દર્પણ એ પેરિસમાં એણે બતાવેલી ને ત્યારે રોબેટ બ્રેસોનો જે ઉલ્લેખ કર્યો એ હાજર હતા એ આંખ બંધ કરીને કુમાર મને કહ્યું છે આ કુમારે આંખ બંધ કરીને જોતા હતા મારી ફિલ્મ અચ્છા એમના જે શબ્દો બોલાતા હતા ને ઇન્ટોનેશન જે કહીએ આ જે સંવાદ છે ને એમાં ઇન્ટોનેશન છે આપણે ધ્વન્યા લોકની વાત કરીએ અભિનવ ગુપ્તની તો એ કાવ્યશાસ્ત્ર ધ્વનિનું છે ને આપણે બોલ જ્યારે રટણ કે આપણે એને આપણે કાવ્યનું જ્યારે આપણે શું કહેવાય પઠન કરીએ છીએ પઠન કરીએ છીએ ત્યારે કે રિસાઈડ કરીએ છીએ ત્યારે એ ધ્વનિ એમાંથી ઉદભવે છે તો આ સંવાદો એને કુમારે જે આ ફિલ્મમાં પહેલા તો એને થિયેટરનું બહુ હાસ કરી દીધું જેમ સુરેશભાઈ કહેતા સુરેશ જો પ્લોટનું ઘટનાનું લો જે એ બહુ હવે તો પ્રચલિત ને એમાં બધું ડિસ્ટોટ પણ થવા માંડ્યું છે પણ એ પહેલું કામ કર્યું એમાં થિયેટર કાઢી નાખ્યું એને માયા દર્પણ માંથી એટલે બહુ મુશ્કેલ થતી હતી એવું કહેવાય છે કે આપણે મનમોહન દેસાઈ માયા દર્પણ જોતા હતા ત્યારે એટલો બધો એમને અંદર થી ખબર નહીં શું થયો એને થોડા વખત પછી એને ટીવી તોડી પાડ્યું હતું એમને એટલો બધો એને પેલું રાગા શું કાઈ થતું નથી આ ફિલ્મ માં ટીવી તોડી પાડ્યું જોતા હતા કારણ કે એ તો ટેવાયેલા નહીં ને તો આ પ્રકારનું પણ થયું છે ત્યારે રોબેટ બ્રેસો આમ આંખ બંધ કરીને જોતા હતા તો એ સાંભળતા હતા સંવાદોને એનું ઇન્ટોનેશન જે તમે સાંભળો તો તમને જોશો તો ખબર પડશે કે તરણ એનું પાત્ર છે જે રીતે એક પોએટ્રીને જેમ છે આ સંવાદો એના પોઝિસ એનો એનો તાલ જે પણ તાલ હોય ત્રિતાલ હોય કે જપતાલ હોય કે જે પણ હોય પણ એ તાલને ઝીલતા હતા હવે તમે જ્યારે આંખ ખોલીને જુઓ છો તમે ત્યારે તમે સબ ટાઈટલ જો હોય તો સબ ટાઈટલ વાંચવામાં આવન સારામાં સારા ફિલ્મ જોનારા એ સબ ટાઈટલ વાંચવામાં જાય છે ફિલ્મ જોતા પણ નથી અથવા તમે સંવાદોને સાંભળો છો પણ એના જે ઇન્ટોનેશન છે એના અંદરનું જે એક સંગીત છે હું બાહ્ય સંગીત ની વાત નથી કરતો ગીતોની વાત નથી કરતો અંદર સાંભળવા મળશે શબ્દની ની અંદર શબ્દ એક મોટું શાસ્ત્ર એ શબ્દ જાણવાની એક પેલું છે એ મારા ખ્યાલ પ્રમાણે સ્વર્ણેન્દ્રિય શ્રવણેન્દ્રિય થાય નહીં કે આંખ થી બરાબર ચક્ષુ ચક્ષુનું પોતાનું કામ છે ચક્ષુ શું છે એક તરત જોઈને ધારો કે હું ધ્રુવભાઈને જોતું હોતું એમના એમના જે પણ મારા જે પણ કોડ જે ગળાય છે તરત મસ્તિષ્કમાં આપણે મગજને સંદેશ આપી દે છે આ કરી રહીશું હું હવે તમે ઇન્ટરપ્રિટ કરો એટલે મગજ પોતાની મારા જે પૂર્વ સંસ્કારો છે અનેક પૂર્વ ગ્રહો છે બધાને સાથે લઈને મગજ પછી એનું ઇન્ટરપ્રિટેશન કરે બધાના તમારા જે પણ પૂર્વ સંસ્કારો પૂર્વ જે પણ પૂર્વ ગ્રહો જે પણ છે હવે આ આંખનું કામ આ છે પણ આ ધ્વનિ બહુ મુશ્કેલ છે આમ કરવાનું આ જે કાન જે છે એને મગજ તરત જ પહોંચાડતું નથી એ ધ્વનિ અંદર ઘૂંટાય છે તમારું એમ આમ મારું માનવું છે તો સિનેમાને એ રીતે હું જોઉં તો તમે કાનથી જો જુઓ કાનથી જોવાની પ્રક્રિયા એ એમાં બધું આવી જાય છે સાંભળવાનું જે પણ કહો છો તો આ તો આપણે એક બહુ ચીલા ચાલુ પંચેન્દ્રિયની વાત કરીએ ને તો આ પણ આ રીતે જોઈએ તો આપણને આ પંચેન્દ્રિય જે છે બહુ બહુ રેર વસ્તુ છે જૂજ વસ્તુ મળી છે આપણને હવે આપણે એક અત્યારે જે ચાલી રહ્યું છે ડિજિટલ એજની વાત કરું આપણે પછી આવશો આ મુદ્દા પર એક ઇન્દ્રિયને આપણે ગુમાવી દીધી છે સ્પર્શેન્દ્રિય ત્વચા આપણે ફિલ્મ બનાવીએ છીએ ને ત્યારે માઉસને ટચ કરીએ છીએ ને નહીં પહેલા આપણે લેબમાં લઈ જતા હતા ને એને પ્રોસેસ કરતા હાથ આંગળીઓ છે ને એનાથી સ્પર્શ કરતા હવે કોઈ વસ્તુ સ્પર્શ નથી કરતા પદાર્થ છે પદાર્થ સાથે સંબંધ નથી રહ્યો આપણો આ જરા થોડીક થોડીક ગુટ છે પણ બહુ સમજવા જેવી વાત છે પદાર્થ કેમ બરોબર ને પદાર્થ સાથે સંબંધ નથી રહ્યો તમારો હું માટીથી કઈ ઘડું છું કુંભાર જે એ એ જે એ જે સંબંધ બંધાય છે માટીના લોંદા સાથે ને મારા મારા સ્પર્શેન્દ્રિય સાથે એ સંબંધ ક્યાં જાય છે હવે ફિલ્મની વાત કરીએ તો આ ડિજિટલનો થયો હોય આ યુગમાં એકવીસમી સદીમાં તો સ્પર્શેન્દ્રિયનો એક અભાવ હવે એ સ્પર્શેન્દ્રિય ન હોય તો ત્યાં ક્યાં ખોટ ખોટ જાય છે આપણને તો આપણને સેલ્યુલોને પાછો એ હું ભૌતિકવાદ છે ને એક ફિલોસોફી છે ભૌતિકવાદને વખોડી વખાડવાની વસ્તુ નથી ભૌતિકવાદ પોતે ફિલો એટલે માર્ક્સે કહ્યું ડાયલેક્ટિકલ મટીરિયલિઝમ ભૌતિકવાદ ભૌતિકવાદ પોતે જ એક ફિલોસોફી છે એક તત્વ છે તત્વજ્ઞાન છે તો આપણે એને વખોડી કાઢીએ છીએ કારણ કે આપણે અધ્યાત્મ અને ભૌતિકવાદને એ રીતે જોડીએ છીએ કે જાણે દુશ્મન હોય એકબીજાના એ નથી આ સ્પર્શેન્દ્રિયનો એટલે હું ઉલ્લેખ કરું છું એ પ્રમાણે આપણી આંખ પણ એમાં પણ ખોટ આપી જાય છે એટલી બધી ઇમેજ મેન્યુપ્યુલેટ થાય છે આજે સાહેબ ફેકરી મારા આ આ પુસ્તકમાં દ્વિતીય એડિશન આવી ગઈ પુસ્તક ચલચિત્ર ચલ છલચિત્ર એટલે ફેકરી આજે ઇમેજ એટલી મેન્યુપ્યુલેટ કરીએ સાહેબ કે તમને હું કાંઈ પણ બનાવી શકું આર્ટિફિશિયલ એજન્સ ઇન્ટેલિજન્સ ની વાત કરીએ તો આજે આમાં મેં આખું ચેપ્ટર છે ના પર છલચિત્ર પર એટલે ચલચિત્ર છલચિત્ર થઈ ગયું છે આ જો ઓબામાનું ચિત્ર છે એ કેવી રીતે મેન્યુપ્યુલેટ કરી શકે તે પણ તમને ખબર નથી પહેલા એક સિંગ ઇઝ બિલીવિંગ એક કહેવત છે ને આપણે અંગ્રેજીમાં એ ખોટી ઠરે છે હવે સિંગ ઇઝ નોટ બિલિવિંગ તમે જુઓ છો તો તમને ખબર પણ નથી તમે શું જુઓ છો તો આ સાવચેત રહેવાની વાત છે કે સિનેમા એટલે શું એ સમજવાની વાત છે ઇમેજ તમને એવી છડ ઉભું કરે છે તમને ખબર નથી સાચું શું કે ખોટું શું જોવું છે શું એક્ઝેક્ટલી એક્ઝેક્ટલી હવે આ પ્રકારનું એટલે આંખની સામે પણ ચેલેન્જ ઉભી થઈ સ્પર્શ તો આપણે સ્પર્શેન્દ્રિય તો લગભગ હવે ઉપયોગ બહુ ઓછો કરીએ છીએ આપણે આપણે મોબાઈલ ફોન પર વાત કર્યા છે તો આ ફિલ્ટર થઈને આવે છે ડિજિટલી

ને આપણે ગુમાવી દીધી છે બધું સરળ લાગે છે આપણને જો તો આપણે એક સેકન્ડમાં ફોટો પાડી લઈને એક સેકન્ડમાં મોકલી દઈએ ને બધું સારું છે ખરાબ નથી એમાં પણ ક્યાંક ક્યાંક લોસ થતો જાય છે કોઈક અનુભવનો ક્યાંક આપણે ગુમાવી દેતા હોઈએ છીએ એના પ્રત્યે આપણને સાવધ રહેવું પડશે એના પ્રત્યે આપણા સંતાનોને બાળકોને વિદ્યાર્થીઓને કહેવું પડશે જો પણ આનાથી તમે થોડાક સાવચેત રહેજો આ પણ જાણવાની વાત છે એ તમે ક્યાં ને ક્યાં અનુભવ કરજો તમે તો ખબર પડશે હું જયારે શીખવા માટે જાઉં છું વિસલિંગ વુડ્સ કે બીજે ક્યાં કોલેજમાં કે તો સાથે લઈ જાઉં છું સેલ્યુલોડની પટ્ટી એમાં સાઉન્ડ પોઝિટિવ હોય સાઉન્ડ ને કે સાઉન્ડ ને અલગ હોય સાઉન્ડ અને ઇમેજના પછી લગ્ન થાય છે ત્યારે ફાઇનલ પ્રિન્ટ આવે છે તો એ હું સાથે લઈ જાઉં છું અને સિનેમાના વિદ્યાર્થીઓ ક્યારેક ને જોયા પણ નથી જોયો પણ નથી જોયું પણ નથી આ પદાર્થને કે સ્પષ્ટ તો બહુ દૂરની વાત થઈ ગઈ ત્યારે એમને કહું છું તમને ટચ કરવાને પણ એમાં પણ આ તો એસિટેડ ફિલ્મ છે સેફ્ટી ફિલ્મ છે એનાથી પહેલા નાઇટ્રેટ ફિલ્મ હતી નાઇટ્રેટ ફિલ્મ બહુ જલ્દી બળી જતી હતી એટલે જુઓ પહેલાની ફિલ્મો છે ને આપણે બહુ ટકી નથી બહુ ફિલ્મ ઓગણીસો ત્રીસના દાયકાની ફિલ્મો બહુ આપણે સંગ્રહાલયમાં નથી નેશનલ ફિલ્મ આર્કાઇવમાં સાયલન્ટ ફિલ્મો તેરસોથી થી ઉપર બનાવી આપણે માંડ ત્રીસ ફિલ્મો છે એમાં પણ ગણી હજુ ગુજરાતી ફિલ્મો તો નહીવત છે બળી જતી હતી સ્ટુડિયોમાં આગ લાગે તો બધી બળી જાય એમાં બધું જેમ દાદા સાહેબ ફાડકેની પહેલી ફિલ્મ રાજા હરિશચંદ્ર હજી પણ કહેવામાં આવે છે કે ઓગણીસો તેર ની ફિલ્મ જોઈએ એ નથી તેરની એ સત્તર ની ફિલ્મ છે ઓગણીસો ની ફિલ્મ બળી ગયેલી તો પછી બનાવી જોઈએ રીલ છે વચ્ચેની બે નથી તો આ બધા જે ઐતિહાસિક સત્યો છે એને પણ આપણને જોવા પડશે ઐતિહાસિક સત્યોને આપણે છંછેડી ન શકીએ જે મારા ખ્યાલ પ્રમાણે આજે થઈ રહ્યું છે એવું કામ જે આ બધાનો અભ્યાસ કર્યો હશે ત્યાં માનો કે આપે કહ્યું કે ઓગણીસો તેરની નથી પણ ઓગણીસો સત્તરની છે તો એમનું પણ ઇન્ફોર્મેશન આપે મેળવેલી હશે હા હા બિલકુલ કારણ કે મારા જે વિદ્વાનો જે છે એક તો પહેલે જર્મન બેન હતી ના વિરચંદ ધરમસિંહે પણ ઘણું કામ કર્યું છે મુખપટ્ટોમાં તો આ બધું આપણે ઉપનિષદ કહીએ ને ઉપનિષદ એટલે શું સાથે બેસીને તો આ બધી આનું ફળ છે તમે સત્સંગ કરો એવું કરો તમે કઈ પામી શકો તો આ સત્સંગની વાત છે બેઝિકલી એટલે તમે ધીમે ધીમે કરતા ફિલ્મના પ્રોડક્શન પ્રોડક્શનની ખુબીઓ પછી એનું પ્રિઝર્વેશન એ તરફ વળ્યા એવું બન્યું પહેલા તો મને ફિલ્મ તમને કહ્યું ને તે રીતે જોવા માટે ફિલ્મો ત્યારે બહુ અઘરું કામ હતું આજે યુટ્યુબ પર એવું કામ નહોતું પેલા તો પ્રિન્ટો લેવી પડે તમને પ્રિન્ટો તમને પ્રોજેક્ટ પ્રોજેક્ટર મૂકવી પડે પ્રોજેક્ટર પર ચલાવી પડે એના માટે ઓગણીસો ને સિત્તેરના દાયકામાં એટલે ચુમ્મોતેર ની આસપાસ અમે મુલુનમાં રહેતા હતા ત્યારે મુલુનમાં એક ફિલ્મ સોસાયટી શરૂ કરી સ્ક્રીન યુનિટ એનું નામ મેં નોતી કરી મણીલાલ ગાલા મારા મિત્ર એ પત્રીના એણે ફિલ્મ સોસાયટી શરૂ કરી એણે ફિલ્મ ઇન્સ્ટિટ્યૂટમાં દાખલ થવું હતું રીસરનું એમને કાંઈ એડમિશન મળ્યું નહીં એને ગંગાધરણ કરીને બીજા મિત્ર હતા રૂયા કોલેજમાં બને રૂયા કોલેજમાં પણ એક ફિલ્મ સોસાયટી ચાલતી હતી મુલુનમાં જ્યારે શરૂ થઈ ત્યારે હું શરૂઆતથી એની સાથે જોડાયેલો ને પછી ફિલ્મો જોતા જઈએ સિક્સટીન એમ એમ પર સોળ એમ પેલું પ્રોજેક્ટર હોય મોબાઈલ પ્રોજેક્ટર આપણે ક્યાં પણ ઇન્સ્ટોલ કરી શકીએ એના પર સિક્સટીન એમએમની પટ્ટી આપણે ચલાવી અને એ રીતે ઘણી ફિલ્મો જઈ સત્યજીત રેની અપુટ્રીલજી એ અમે મ્યુનિસિપલ સ્કૂલના એક વર્ગમાં કરી ઓકે લાકડાના બાંખડા હોય જેના પર વિદ્યાર્થીઓ આઈ લવ યુ ને બધું લખેલું હોય ને હાર્ટ દોરેલું હોય ને કોતરેલું હોય ને બધું એના પર બેસીને સામે જોતા રહીએ ફિલ્મો વાહ તો સત્યજીત રેને ત્યાં અમે મ્યુનિસિપલ સ્કૂલના એક વર્ગમાં સોળ એમ એમની ફિલ્મો નેશનલ ફિલ્મ આ કાઇ પુનામાં છે ત્યારે એમનું એક સોળ એમ એમ ફિલ્મોનું જ એક લિસ્ટિંગ હતું જે બધાને ડિસ્ટ્રીબ્યુટ કરતા હતા એ ત્રીસ ચાલીસ ફિલ્મો હતી ત્યારે પી કે નાયર સાહેબ હતા એના જે પેલા ક્યુરેટર હતા ને પછી ડિરેક્ટર થયા એના તો ત્યાંથી ફિલ્મો આવતી હતી રેલવે સ્ટેશન પર આવે ધારો કે દાદરા સ્ટેશન પર આવે ફિલ્મો પુનાથી તો અમને ત્યાં જવું પડે બધા ડબ્બા છોડાવવા પડે ને લેવા પડે હા ત્યારે સાહેબ ટ્રેનમાં ફિલ્મ લેવાની મનાઈ હતી હજી પેલું બાબા આદમ નું જે કાયદો હતો ચાલુ હતો કે નાઇટ્રેટ ફિલ્મો ત્યારે બળી જતી હતી ને એટલે ટ્રેનમાં આગ લાગે કે એવું કંઈ ભય એટલે તમને એ એલાવ નહોતું તમને એ લઈ આવવા માટે પરવાનગી નહોતી પણ સેલ્યુલર પછી સેફ્ટી ફિલ્મ આવી છે હમણાં જે આપણે જોઈએ છે તો એ સેફ્ટી ફિલ્મ છે આ બધા પુસ્તકોમાં મેં એના ચિત્રો પણ આપ્યા છે આ મને બહુ ઊંડેથી છણાવટ કરી છે આ ફિલ્મમાં તો બધા સિક્સટીન એમ એમ થર્ટી ફાઈવ એમ એમ બધા જ જે છે એમાં બધા ચિત્રો પણ આપ્યા છે મેં તો પછી શું કર્યું અમે સ્પેશિયલ પરમિશન લીધી રેલવેઝ પાસેથી એટલે આ પરમિશનનો અમને દસ્તાવેજ સાથે રાખવું પડે એટલે કોઈ આવે ને કે તમે આ ફિલ્મના ડબ્બા શા માટે લઈ જતા દંડ ભરો કે ઉતારો બાર તો એ પછી અમે આ દસ્તાવેજ બતાવીએ એને ઓથોરિટી હોય એને તો એમાં પછી અમે શક્ય બન્યું કે મુલુંડ સુધી લઈ આવતા અમે પૂનાથી ફિલ્મો આવે કે પેડર રોડ પર ફિલ્મ ડિવિઝનનો ની પહેલો જે અમે એનિમેશન ફિલ્મનો એક મહોત્સવ ગોઠ્યો હતો ફર્સ્ટ ટાઈમ ભારતમાં મુલુનમાં એક મુલુન જેવા સબબમાં એક પરામાં એ અમે અહીંયા એનિમેશન ફિલ્મો ત્યાંથી લાવેલા ફિલ્મ્સ ડિવિઝનમાંથી અને એમાં એક ફિલ્મ મેકર ફિલ્મ એનિમેશન ફિલ્મ ડિરેક્ટર હતા આપણા ગુજરાતી કાંતિલાલ રાઠોડ જે કંકુ નામની ફિલ્મ બનાવી હતી પછી તો એ બધી ફિલ્મો અમે મુલુનમાં બતાવી હતી પણ આટલી બધી જહેમત ઉઠાવવી પડતી ત્યારે હું નોકરી કરતો હતો પ્રાઇવેટ કંપનીમાં લાસ્ટ લાસ્ટુબ્રોમાં ત્યારે મને રજા લેવી પડે ત્યારે કલેક્ટરની ઓફિસમાં જવું પડે અને તમને એમની પરવાનગી લેવી પડી કલેક્ટર ત્યારે તો કલેક્ટરનું કામ છે રેવન્યુ જમા કરવાનું એટલે જે જે બધી ફિલ્મો જે રિલીઝ થાય ને થિયેટરોમાં ત્યાં બધા એમના એમના કર્મચારીઓ પહોંચી જાય કે તમે કેટલી ટિકિટો વેચી કેટલી ઇન્કમ કરી તો તમને આટલો ટેક્સ ભરવો પડશે એન્ટરટેનમેન્ટ ટેક્સ એ કલેક્ટરનું કામ હતું તો અમે ટેક્સમાંથી બાકાત હતા ફિલ્મ સોસાયટીઓ એટલે હું બધાની સાથે લાઈનમાં ઉભો મને એ દિવસે રજા લેવી પડે એમાં ગણપતિવાળા પણ સાથે હોય બીજા કોઈ રસ્તા પર ફિલ્મ બતાવનારા હોય એમાં પણ હોય હું પણ ઉભો રહું ને પછી ચાર કોપી કાઢવાની હોય ત્યારે કાર્બન પેપર હતા કાર્બન પેપર રાખો અંદર ઉપર લખો ચાર કોપીઓ નીકળે ત્યારે અત્યાર જેવું નહોતું ઝેરોક્સ મશીન પણ નહોતા પણ ઝેરોક્સ મશીન પહેલું મને યાદ છે કેવું હતું તે ત્યાં આવી મહેનત કરવી પડતી હતી પણ એ બધા અનુભવોમાંથી પસાર થાવ તો ખબર પડે કે સિનેમા એટલે શું સિનેમા જોવું એટલે શું એ પછી લાઈનમાં ઉભા રહીને મેળવીને પછી મેં રીતસરનું ગંભીરતાપૂર્વક વાંચવાનું શરૂ કર્યું પહેલું પુસ્તક મેં ખબર છે મૃણાલ સેનનું પુસ્તક મારા હાથમાં આવ્યું વ્યુઝ ઓન સિનેમા માં વ્યૂઝ ઓફ સિનેમા મેં મંગાવેલું વાંચ્યું મેં ત્યારે બહુ પ્રભાવિત થઈ ગયેલો એમના માર્ક્સવાદી વિચારોને થોડા મને વિપ્લવી લાગ્યા અને તરત જ મેં એક લેટર લખ્યો હતો મીણાસેનને કલકત્તા અને એનો જવાબ પણ આવ્યો હતો તમ પુસ્તક બહુ ગમ્યું ને ત્યારે એ બધું એક શું કહેવાય એક ઉછાળો ને માનસિક કે કલકત્તા એટલે બહુ ક્રાંતિકારી ને બધું એક ભ્રમ હતો પણ મેં લખેલું ત્યારે એ ફર્સ્ટ બુક એ પ્રમાણે વાંચન વધતું ગયું ત્યારે ફર્સ્ટ બીજો એક પ્રસંગ ઇવેન્ટ ગોઠવેલો મણિલાલને મેં પોલિટિકલ સિનેમા ઓકે પોલિટિકલ સિનેમા પર અમે પછી એ એક શું કહેવાય આખા અડધા દિવસનો એક પરિસંવાદ ગોઠવ્યો હતો એમાં કુમાર સાની સઈદ મિર્ઝા બીજા પણ હતા જે એન્ડ સિનેમા વિશે વાત કરે શોલે પણ બતાવેલી ત્યારે ઓકે સોલે ત્યારે હજી આવી હતી ત્યારે પંચોતેર પંચોતેર માં આવી સોલે એટલે સોતેર સતોતેર માં મેં સેન્ટિયર્સ કોલેજમાં કરેલું મુંબઈમાં પણ આ રીતે બધું વિચારો દલીલો ઉભી થતી ગઈ મન મનમાં જે ચીલા ચાલુ નહોતી અને એ પ્રકારે અંદરના સવાલો જે હતા ઉદભવતા ગયા વધારે સવાલો પેદા થતા ગયા એનાથી વધારે પેદા થતા ગયા સરળ સવાલો હતા એ વધારે જટિલ થતા ગયા આ બધી જે પ્રક્રિયા ચાલી તે હજી સુધી કાયમ છે એમાંથી મ્યુઝિયમ તરફ મળે આપનું જે મુંબઈમાં જે નેશનલ મ્યુઝિયમ જે ડેવલપ કર્યું હા નેશનલ મ્યુઝિયમમાં શું થયું કે આજે હું પ્રવૃત્તિઓ કરતો તો આજે આજે મોટા મોટા રેટોસ્પેક્ટિવ ગોઠવું મારી રીતે મારી ટીમ હોય રેટ તાર અંધ તારકોસ્કી જ્યારે ઓગણીસો છ્યાસીમાં જે અવસાન પામ્યા ત્યારે મોટો એક પ્રસંગ ગોઠવ્યો હતો મેં બહુ અઘરું કામ હતું ત્યારે પી કે નાયર સાહેબ નસીબ જોગે મને પ્રિન્ટો આપતા હતા ને હું થર્ટી ફાઇવ એમએમ પર બધી ફિલ્મો બતાવી છે મેં લાલા કોલેજમાં લગભગ પાંચસો સીટો છે એટલે હાજી અલી છે ને એની સામે અમર જ્ઞાન ગ્રોબર ઓડિટોરિયમ એ કોલેજ પણ છે ને નીચે એનું સભાગ્રહ છે તો એ બધું જોયેલું કામ મારું છાપામાં પણ આવતું હતું ને રિત્વિક ઘટકનું મોટું આંદ્રે તારકોસ્કી ડોઝેન્કો પછી સિનેમા એન્ડ શેક્સપિયર એ બધા ત્યારે ક્યુરેશનનો શબ્દ ક્યુરેટર બહુ પ્રચલિત નહોતો પણ હું ક્યુરેટર હતો એકચ્યુઅલી ફક્ત હું ઓર્ગેનાઇઝ નહોતો ઓર્ગેનાઇઝ નહોતો કરતો મારી પ્રોગ્રામ નોટ પણ સાયક્લો ખ્યાલ છે તમને સ્ટેન્સિલ પેપર પર ટકા ટાઈપ કરું પેપર લીધો પેલા સ્ટેન્સિલ પેપર એમાં પછી એમાં ટેપલ કરીએ ને એમાં પછી પૈસા ન હોય અમારી પાસે પૈસા નતા તો અંડર સર્ટિફિકેટ ઓફ પોસ્ટિંગ તમને થપ્પો મારી આપે ને અંડર એટલે તમને ખુલ્લું એન્ડલોમાં ન મૂકી શકો એમાં તો એ બધું મેમ્બરો પાસે જવતો હતો અને પછી એટલો બધો ઇન્ટેન્સ અનુભવ હતો એ મારો કે મારા મેમ્બરને હું સ્વજન તરીકે સંબોધતો સ્વજન મારા પોતાના જ છો તમે અને એ રીતે બધી બહુ યંગ સોસાયટી એવરેજ એજ અમારી ફિલ્મ સોસાયટી લગભગ દોઢસો એક મેમ્બર મેક્ઝિમમ હતા એ અમારો મારો અભિગમ હતો મોટી ફિલ્મ સોસાયટી બનાવી નહીં બહુ વધારે મેમ્બરો બનાવવાના નહીં સો દોઢસો મેક્ઝિમમ એવરેજ એજ અમારી સાહેબ પચીસ વર્ષની હતી એવરેજ પચીસ વર્ષના યુવાન યુવતીઓ જે આજે તો જાણીતા ક્યુરેટરો છે જાણીતા ફિલ્મ સમીક્ષકો છે આજે જે સ્ક્રીન યુનિટને હું એક ફિલ્મ સ્કૂલ માનું છું આ ફિલ્મ સોસાયટીની હું એક ફિલ્મ શાળા હતી એ જે મારી પ્રોગ્રામ નોટ થકી કે અમે જે પણ કાર્યક્રમો કરતા હતા એના થકી એટલું બધું મેળવતા ગયા જેને મેળવવું હતું એને કે આજે રિયલી કક્ષાએ પહોંચેલા છે બધા પણ મારી શાળા હતી આ મેક્સિમ ગોરકી જેવી એટલે બધું પોતાની રીતે કર્યું ભૂલો કરીને શીખ્યું ભૂલો કરીને નવું કઈક મેળવ્યું ગાળો ખાઈને કઈ ગંભીર મેળવ્યું આ બધું એક પ્રક્રિયા બહુ બહુ મજાની પ્રક્રિયા છે એટલે અમૃત ગંગર છે આમ તો અંદરના અભ્યાસી જીવ અંદરથી એક પ્રકારની જેને કહેવું બેઝિક જિજ્ઞાસા એવી હતી કે એમણે જ આ બધી પ્રવૃત્તિમાં એમને વાળ્યા કોઈ બહુ મોટું આર્થિક ઉપાર્જન આમાંથી થાય માટે આના તરફ વળવાનું ગાંઠના ગાંઠ્યા ગાંઠના પૈસા ખર્ચવા પડતા હતા તો કોઈ મને કોઈ ફાઇનાન્સ કરવા વળવું નહોતું પણ મને ખ્યાલ છે એટલા બધા એટલા ઉષ્મા બધા એક એક આપણે મસરૂવાળા કરીને મુંબઈ યુનિવર્સિટીના ઇકોનોમિક્સ ડિપાર્ટમેન્ટના એક ડીન હતા કેવું રજિસ્ટ્રાર કેવું અને બહુ મને ચાહે મેમ્બર હતા બડી કોલ ને બધાના સર્કલમાં ગાંધીજીના પેલા હતા ને મસરૂવાડા મસરૂવાડા મને જયારે મળે ને ભદ્રાયુભાઈ ત્યારે એના ખિસ્સામાં જેટલા પૈસા હોય ને બસો રૂપિયા ત્રણસો રૂપિયા એ મારા ખિસ્સામાં મૂકી દે કે તું તું રાખ તને કામ આવશે પ્રોગ્રામ નોટ બનાવીશ તું આટલું કામ કરે છે તારી પાસે પૈસા નથી રાખી દે તું જબરદસ્તી મને આપે આ રીતે બધું ચાલ્યું ને અમે એટલા બધા પુસ્તકો પબ્લિશ કર્યા છે કઈ નો હોવા છતાં પણ

એક પ્રોફેશનના ભાગરૂપે સર્વિસના ભાગરૂપે કર્યું કે ના નિજી એક અંદરની ભૂખ હતી કે ના આવું આપણે કરવું જ છે લગ્ન હતી અંદરની ભૂખ જે હોય છે ને ક્યારેક તમને કામ આવે છે લાઈફમાં થયું એવું કે જ્યારે હું લાચન ટોપરામાં કામ કરતો તો ને ત્યારે એક બે મહિલાઓ ડેનમાર્કની કારણ કે લાસન નાની ટુકડો ડેનમાર્કના હતા અને એની ડેનિશ કંપની હતી ને ડેનિશ જે કોન્સ્યુલેટ છે એમ્બેસી જે પણ કહો એ લાચન ટુનું મકાન છે આપણે મુંબઈમાં સાઉથ મોમ્બેમાં સિંધિયા હાઉસ છે એની સામે જ તો ત્યાં એની ઓફિસ તો ત્યાં પૂછી પૂછીને અત્યારે પવઈમાં ઓફિસ હતી ઇનફેક્ટ તો આવી ગઈ બે બહેનો તો કોઈક ને પૂછ્યું હશે ઇજનેર હતા ભાઈ એનું નામ એનું દેસાઈ હતા કોઈક તો એને પૂછ્યું હશે કે મને અમને આ કામ કોણ કરી આપે આ બધું થતું કોઈ કલ્પના નહોતી ત્યારે આને મારું નામ સૂચવ્યું આને રસ છે પૂછો તો મારી પાસે આવી અરે એ કામ હતું એ મહાલક્ષ્મી મંદિર પણ એ રિસર્ચ કરી રહી હતી આ બે ડેનમાર્કની એનું એકનું નામ હતું બિયર્મુલ હેવ એની સાથે તો પછી ઘણું બધું એ કઈ કઈ રીતે તમને પાછું આપે છે કુદરત છે ને તમે જે કામ કરો છો ને તમને એનો એનો બદલો પણ મળી જાય છે લાઈફમાં એટલે એ તમે તમે એટલે જીવો છો તમે તો આ બે થયા ને એની પછી મને એક સાંજના બોલાવ્યો તાજમહલ હોટેલમાં રહેતી હતી ડિનર માટે એ બધી વાતો થઈને પછી એને કંઈક વિશ્વાસ બેઠો હશે મારી વાતો પરથી તો એક કામ મને સોંપીને ગઈ ને નાની પુસ્તિકા હતી કે આનું તમે અંગ્રેજી ગુજરાતીમાં હતી અંગ્રેજીમાં અનુવાદ કરીને મને અમને મોકલી દેજો અમે જઈએ છીએ આવતીકાલે પાછા મેં કે જરૂર મોકલી આપીશ મને અનુવાદ કરીને એ મોકલ્યું એટલે એમને પહેલા વિશ્વાસ એટલો ભારતીયો પર વિશ્વાસ ઓછો એ વખત એવો હતો કે આપણે સમયમાં પાકા ન હોઈએ એક સમય આપીએ જઈએ નહીં સમય પર કઈ વચન આપ્યું તો પાડીએ નહીં આ એક ભારતીયની એક છાપ હતી પણ આ બહેનોએ છતાં એક જોખમ લઈને મારા માને કામ સોંપ્યું અને એમને મળ્યું થોડા મહિના પછી એમની એમના તરફથી મને ઈમેલ નહોતા ત્યારે કે આ વોટ્સએપને ને બધું કાંઈ નહોતું પત્ર આવે છે કે અમે તમને ડેનમાર્ક બોલાવવા માંગીએ છીએ અમારી પાસે પૈસા નથી એટલા તમારી મુસાફરીના તમે બેઉ જણા મારી સાથી અને તમે બેઉ આવી શકશો તો આટલા અમે આપી શકીએ તમને બહુ નાની રકમ હતી ત્યારે ત્યારે અમે દિલ્હીથી એરોફ્લેટ ફ્લા એરોફ્લોટ જે રશિયન આમ ચાલે ને વિમાન તોડાનામ આમ તમને રિક્ષો કેમ ભલે રોડ પર ચાલે એવું લાગે તો એમાં દિલ્હીથી બેઠા અમે મુંબઈથી દિલ્હી ટ્રેનમાં ગયા પછી ગયા પહેલી વિઝિટ અમારી મારું કામ જ હતું આ પણ ક્યાંક ને ક્યાંક ફૂટી નીકળે ક્યાંક ને ક્યાંક એ તમને ક્યાંક કુદરત છે ને એ તમને ક્યાં ને કમ્પેન્સેટ કરે છે તમને ક્યાં ને ક્યાં જો નિષ્ઠાપૂર્વક નિષ્ઠા અગત્યની છે નિષ્ઠાપૂર્વક કામ અને બુદ્ધિપૂર્વક કામ અને હૃદયથી કામ કરેલું હોય તો ક્યાં ને ક્યાં તમને કામ આવે છે ને પછી મારું તો ગાડું પછી મેં નોકરી છોડી દીધી અને પછી આના પર જ મને પ્રોજેક્ટ આવતા ગયા કોઈ ઇન્સ્ટોલેશન ના હોય કે પ્રોડક્શન ના હોય કે લખાણ લખવાના હોય કે સ્કેન્ડિનેવિયન પ્રોજેક્ટ ઘણા બધા પર કામ કર્યું છે મેં યુરોપિયન પ્રોજેક્ટ ઘણા કામ કર્યા છે મેં અને લગભગ આખું યુરોપ ફરી વળ્યો ઈરાન જવાનું પણ બે ત્રણ ત્રણ ચાર વાર થયું છે લગભગ ઈરાન જોઈ લીધું મને એ એ લોકો જ બધા જ્યુરી પર હોય એટલે તમને એ બધા સુંદર હોશ છે એ મહેમાન ગતિ એટલી સારી રીતે કરી શકે એમાં યજમાન તે બધા અમને લઈ ગયા બધે જ સિરાજ ને આપણે જે ઐતિહાસિક શહેરો છે ઈરાનના બધે જ અને એવું જ રીતે સ્કેન્ડિનેવિયા નોર્વે ડેનમાર્ક ફિનલેન્ડ બધે જ ત્યાં સારી રીતે અમને સ્વિટ્ઝરલેન્ડ એ બધા જ દેશોમાં અમે રહ્યા સારી રીતે અને કોઈ ગુજરાતી એમાં નહોતું બધા લોકલ અમારી સાથે એટલે મારો જે પ્રવાસ પણ થયો છે ને અલગ રીતે થયો છે અમેરિકા ગયો તો યેલ યુનિવર્સિટી એ મને આમંત્રણ આપેલું યેલ એટલે વન ઓફ ધ બેસ્ટ યુનિવર્સિટી તો ત્યાં ગયેલો ત્યાંથી પછી મેં હું ત્યારે રિસર્ચ કરતો હતો એક આપણે ઓલ ઇન્ડિયા રેડિયો નું પેલું સિગ્નેટર ટ્યુન છે ને છે એના પર હું કામ કરતો હતો અને એ ગોયટે ઇન્સ્ટિટ્યુટ છે મુંબઈમાં મેક્સમોલર ભવન એના માટે તો હું અમેરિકામાં હતો એટલે મને થયું થોડું રિસર્ચ કરું જો મને ક્યાંક રહેવાનું મળે કે મારા મિત્રના ઘરે રહ્યો કનેક્ટિકટમાં એ ત્યાં રહેતો હતો એની પત્ની અને એની દીકરી સાથે તો એના ઘરે રહ્યો હું અને ત્યાં આ વોલ્ટર કાફમેન પર મેં પુસ્તક લખ્યું વોલ્ટર કાફમેન વોઝ ધ કમ્પોઝર ઓફ ધી સિગ્નેચર ટ્યુન નોટ મેહલી મહેતા અત્યાર સુધી એમ જ મનાતું હતું કે આ જુબીન મહેતાના ફાધરે કર્યું છે પણ ઝુબિન મહેતા જ્યારે કાશ્મીરમાં એમની કોન્સર્ટ હતી તમને ખ્યાલ હતો પછી એમનો ઇન્ટરવ્યૂ હતો એનડી ટીવી પર કોઈ ટેલિવિઝન ત્યારે એમણે જાહેરમાં કહ્યું છે કે આ વોલ્ટર કૉફમેનનું કમ્પોઝિશન છે જે ઓલ ઇન્ડિયા રેડિયોનું સિગ્નેચર ટ્યુન મારા પિતાજીએ વાયોલિન વગાડેલું તો એ આ અને ત્યાં સાહેબ ત્યાં આમની જે વોલ્ટર કોફમેન જે મ્યુઝિકોલોજીસ્ટ હતા કમ્પોઝર હતા જ્યાં ભણાવતા હતા ને એ યુનિવર્સિટીમાં હું ગયો ઇન્ડિયાના યુનિવર્સિટીમાં ત્યાં મ્યુઝિકનો ડિપાર્ટમેન્ટ ત્યાં મ્યુઝિકની મોટી લાઇબ્રેરી ત્યાં હું ગયો તો સામે જ લાઇબ્રેરિયન બેઠા હતા તો એના પહેલાં એક પત્ર લખ્યો હતો મારા અહીંયા ડાયરેક્ટરે આપણે મેકમુલર ભવનના તો એ બહુ જ ઉષ્માભર્યો સહકાર આપ્યો એણે કહ્યું તું ભારતથી આવ્યો છે ચોવીસ કલાકનું અહીંયા બેસી શકે છે તને જ્યારે મન થાય ત્યારે કોઈ પણ સમયે રાતના અને તારું કામ કરી શકે છે અને ત્યાં બધા કમ્પ્યુટરો લાઈન લગાવેલી બધા કોઈક ડોનરે આપ્યા હશે એ તું પણ વાપરી શકે છે તે તો બોક્સના બોક્સ મારી ટેબલ પર મૂકી દીધા કાર્ટન બોક્સ હું એમાં બધા કાગળોને જોતો હતો એમાં એક કાગળ મને મળ્યો મધુસૂદન ઢાકીનું ઓકે વિચાર કરો તમે ક્યાં કનેટિકટ બ્લુમિંગટન બ્લુમિંગટનમાં અને ક્યાં બધું ઢાકી નીકળે તો મેં ત્યારે એમને ઈમેલ કર્યો ફોન કર્યો તો મેં ઢાકી સાહેબ તમારો પત્ર તો એને કહે હા બરાબર એમના શિષ્ય હતા એમનો મેં લેખ આપ્યો છે આમાં એમના વોલ્ટર કાફમેનના વેન હાવર્ડ એનો મેં સંપર્ક કર્યો પછી ને આ પછી ઘણી બધી મહેનત કર્યા પછી આ પુસ્તક બન્યું ફર્સ્ટ ટાઈમ ઓકે એનું વનરાજ ભાટિયાએ વિમોચન કર્યું હતું એમનું સહી પણ છે આ વનરાજ ના અક્ષર છે તો અમારા માંડવીના ભાટિયા પણ મોટા કમ્પોઝર કહેવાય વનરાજભાઈ વનરાજભાઈ વોસ્ટર કાઉફ મેન ના મિત્ર થાય ને એમણે ઘણી બધી વાતો કરી અને મારા કહેવાથી આવ્યા પણ વિમોચન માટે આમ તો બહુ તીખા સ્વભાવના ને બહુ આખા બોલા પણ આવ્યા હતા અને બહુ સુંદર વાતો કરી તો આ બધું થતું ગયું લાઈફમાં પણ જ્યારે તમારા મૂળમાં કાંઈ પોખ્યું હોય ને રોપ્યું હોય ને ત્યારે થાય ને ત્યારે તમારી નિષ્ઠા ત્યારે મને લોભ લાગ્યો ને હું મને હું કામ પૈસા વગર કામ નહીં કરું ને પછી પૈસા કમાવા માંડો તરત જ ને તમે તો પછી તમે તમારો રસ્તો કાંઈ અલગ નીકળે પણ આ બધું કરવાથી ક્યાંક નીકળે છે આ તો ધરતી છે સાહેબ એમાંથી સીતા નીકળે ક્યાંક એક તો હમણાં મેં આ તો સત્યજી રેનું પુસ્તક મેં પૂરું કર્યું આમાં પણ મારા જીવનનું છે આ પુસ્તક હમણાં અકાદમીએ છાપ્યું છે ગુજરાત સાહિત્ય અકાદમી અને પુસ્તક ઘણું વખણાય છે ઘણા બધા વાંચે છે એમાં મારા ઘણા બધા અનુભવો છે પોતાના એમને મળ્યો પછી આ મ્યુઝિયમની વાત પર આવીશ તો આ મ્યુઝિયમની વાત પણ કરી એમના દીકરા સંદીપ રાય એમની સાથે હું કમિટી પર અમે સાથે હતા એક ગેલેરી બનાવી હતી સત્યજીત રેનીમાં તો આમાં જે પ્રસ્તાવના લખી છે ને આજે ભારતના સૌથી ઊંચામાં ઊંચા કહેવાય એવા રે સ્કોલર હવે તો મોટી ઉંમરના થયા એસી ઉપરના સમિક બંદોપાધ્યાય એમણે પ્રસ્તાવના લખી છે મારા માટે તો એ પણ બહુ મારું સદભાગ્ય છે પણ આ ક્યારે થયું જયારે તમારી પાસે એ બધા જોતા હોય છે એ બધા ક્યાં ને ક્યાં ઓબ્ઝર્વ કરતા હોય છે એમ હા નથી પાડી દેતા તરત એટલે ક્યાંક મને ઓબ્ઝર્વ કર્યા છે અને મેં લખ્યું છે પ્રસ્તાવ મારા અંગ્રેજી લેખો છે હું અંગ્રેજીમાં પણ લખું છું એ વાંચ્યા હશે પછી મને કામ કરતા જોયા છે એમ આખા તમારું અડધું આખું વીતી જાય વધારે એટલે તમારે લગભગ સાઈઠ સિત્તેર વર્ષની ઉંમરે તો તમને લાગે કે કઈક થોડું ઘણું કામ કર્યું છે આપણે એક એક બધું ઝડપથી બધાને જોઈએ છે ઝટપટ બધું આજે જ કાંઈ દિવ્ય ભાસ્કરમાં તમારે કેટલા વર્ષનો બાર તેર વર્ષનો છોકરો આટલું સિદ્ધ કરી દીધું ને આટલું કરી દીધું ને પણ મને લાગે છે આમાં ઘૂંટાવવું પડે છે લાઈફમાં કંઈ પણ તમે કરો નિષ્ઠાપૂર્વક કરો અને બહુ બહુ ઊંડે જઈને કરો જેટલું મેળવાય એટલું મેળવો જ્યાં સુધી તમને ખાતરી ન હોય ત્યાં સુધી તમે ક્લેમ ન કરો કે આ વિધાન છે બરાબર છે ના બધું એટલે મેં અનેકાંતની થિયરી પર કામ કર્યું પછી જૈન કાલિકટ યુનિવર્સિટીમાં એટલે પંદરેક વર્ષ પહેલાં એક આંતરરાષ્ટ્રીય પરિસંવાદ ગોઠવાયું હતું કાલિકટ યુનિવર્સિટીમાં ફિલ્મ એન્ડ ફિલોસોફી એ કોઈ ફિલ્મ સ્ટડીઝ ડિપાર્ટમેન્ટ મેં નથી કર્યો પણ ફિલ્મ ફિલોસોફી ડિપાર્ટમેન્ટમાં યોજાયો હતો ઓકે અને આ આ વસ્તુની લગભગ ખબર નથી સિનેમામાં જેને રસ છે ને એમને પણ નથી ખબર જે હોવી જોઈએ એમાં મારું પ્રેઝન્ટ હું ત્યારે વિદેશમાં હતો એટલે મારું પેપર ત્યાં વંચાયું હતું અને એનું અનેક વાત અને ફિલ્મ થિયરી સાથે જોડવાનો પ્રયત્ન હતો મારું પહેલ વહેલું અનેકાંતવાદ એટલે હું એને રેસોમોનિઝમ કહું છું અકીરા ફિલ્મ છે રેશમોન એમાં એક ખૂન થાય છે કોઈ સ્ત્રીનું અને પછી એમાં જુદા જુદા પ્રકારના પ્રતિભાવો આવે છે જુદા જુદા પ્રકારના અર્થઘટનો થાય છે કોણે કર્યું એક અર્થઘટન નથી એક થી વધારે છે અનેકાંતમાં એવું જ છે કે આજે તમે આ તમને બતાવું તો તમે જે આનું જુઓ છો આ પદાર્થને અને ધ્રુવભાઈ જોઈ છે કે હું જોઉં છું એમાં ફરક છે હું મારી દ્રષ્ટિએ આને જોઉં છું ને હું એ રીતે અર્થઘટન કરીશ કે અહીંયા જે લાઈફના રિફ્લેક્શન આવે છે એમાં જે પરપોટો છે અંદર આ તમને આ કદાચ નથી દેખાતું તમને અહીંયા આ અનેકાંતવાદનો એક સિદ્ધાંત છે તો સિનેમાને આ કામે લગ લાગ લગાડી શકાય કે સિનેમા મલ્ટિપલ રિયાલિઝમ આ રિયાલિઝમની ઘણી બધી વાતો થાય છે પણ રિયાલિઝમ એક નથી વધારે છે આ દેશની જેમ દેશ એક નથી અનેક છે આ એકતાની વાત જે છે ને એક બધું એક કરવાની વાત એમાં થોડોક મને મને થોડોક વાંધો પડે છે પણ એ બધાની સાથે હું સિનેમા સાથે જોડું છું તો અનેકાંતને મેં એ રીતે સિનેમા થિયરી સાથે જોડવાનો પ્રયત્ન કર્યો અને એની ઘણી બધી પ્રશંસા થઈ છે આજે દુનિયામાં ઘણા બધા રેફરન્સીસ એના લેવાય છે પણ આ એક શું કહેવાય આપણે એક રેસ્ટલેસનેસ અજંપો અજંપો બહુ અગત્યની વાત છે અજંપો બહુ એક તંદુરસ્ત પેલા અવસ્થામાં હોવો જોઈએ અજંપોમાંથી તમને તબાર સ્વાસ્થ્ય બગડે કે તબિયત બગડે એ રીતે નહીં પણ અજંપો ન હોય ત્યાં સુધી ન કરી શકાય કાંઈ સતત અજંપો રહેવો જ જોઈએ તમને આમ નહીં ને આમ ન કેમ નહીં હવે જો ન્યૂટનને ન થયું હોય તો આ સફરના નીચે કેમ પડ્યું તો કઈ નહીં થાય ગ્રેવિટેશન ગુરુત્વાકર્ષણ નો સિદ્ધાંત જે આવ્યો ના આવે ખાઈને મજા મજા કરી પડ્યું છે ખાઈ લો મજા કરો તમે પણ એનો અર્થ એવો થયો અમૃતભાઈ કે એક સમય એવો હતો કે આપણે આર્થિક પરિસ્થિતિને લઈને નોકરીની શોધમાં હતા જી અને આજે એ ચક્કર ત્યાં પહોંચ્યું છે કે અન્ય લોકો આપણને કોઈ કામ આપવા માટે શોધી રહ્યા છે અથવા તો કામ થઈ રહ્યું છે એટલે એવું લાગે ને કાળચક્ર એક કેટલું સુંદર રીતે ફર્યું કે જેમાં આપણે ડિપેન્ડન્ટ રહેવાના હતા એની બદલે આપણે ઇન્ડિપેન્ડન્ટલી આપણને જે રસ પડે છે અથવા જેમાં ઊંડા ઉતરવું છે એમાં ઊંડા ઉતરી શકીએ એવું કામ કરી શકીએ છીએ એટલે આપે જે શરૂઆતમાં કહ્યું કે કુદરત તમને આપે છે પાછું તો એ વખતનો જે નાનપણનો અભાવ હતો એ એને અત્યારના આપનો સ્વભાવ એવો બનાવી દીધો કે યુ આર ગેટિંગ વર્ક ફોર યોર ફ્યુચર ફોર યોર પ્રેઝન્ટ યુ ડોન્ટ હેવ ટુ સર્ચ હવે સર્ચ નથી રહ્યું અને એક એવું લેવલ પણ ડેવલપ થઈ ગયું કે યુ કેન કો રિલેટ એનીથીંગ વિથ સિનેમા બાકી ઘનેકાંત વાતની આપણે વાત કરી તો ચાલો એને કેમ સમજાવવું છે તો એમાં એક ફિલ્મનો સહયોગ મળ્યો છે એટલે આપણે ખાસ તો આ વાતો એટલા માટે કહું છું કે અમારા જે યુવાન દર્શક મિત્રો છે એને બધું આપે કહ્યું તરત જોઈએ છીએ ઝડપથી અને પૈસા કમાઈ લેવા છે અથવા તો જે કરે છે એમાં એનો પૂરી શ્રદ્ધા નથી એટલા માટે આપણે જે મલ્ટિટાસ્કિંગ શબ્દ છે તેના જુદી રીતે વાપરીએ છીએ કે આ નહીં તો હાલમાં હાલશે તો ખરો કોઈકમાં પાંચ છ ટાસ્કમાં લગાડો એકાદમાં ચાલશે તો દેટ ઇઝ નોટ રાઈટ વે બરાબર મારું એવું માનવું છે કે યુ આર ડિસ્ટ્રીબ્યુટેડ ઇન ફાઈવ સિક્સ રોલ્સ ઇન્સ્ટેડ ઓફ ધેટ અમૃત ગંગર એક પોતાની શ્રદ્ધાના વિષયમાં વળ્યા અને એમાં ઊંડા ઉતરવાનું પસંદ કર્યું તો એણે ભલે મલ્ટી લેયર્સને ટચ કર્યા પણ એમનું ટાસ્કિંગ છે એ એક નક્કર રીતે અત્યારના કામ કરી રહ્યું છે એટલે મેં ખાસ આપને પૂછ્યું કે વર્તમાનમાં આપ શું કરો છો તો આપે કહ્યું મેં તો નોકરીએ છોડી દીધી એક સમય એવો હતો કે ભણવું હતું એટલે સવારની કોલેજમાં જવાનું શું કામ તો કે નોકરી કરવી હતી નહીં તો ચાલે એમ નહોતું અને આજે સમય એવો આવ્યો છે કે નોકરીની જરૂર નથી આ વિષયનું ઊંડાણ ક્યાંથી મળે છે કારણ કે આપણે કદાચ હું માનતો નથી કે શરૂઆતમાં સત્યજીત રાય નો વિચાર મનમાં આવ્યો હોય પછી ધીમે ધીમે આવતો ગયો અને ત્યાં સુધી અને આટલી બધી પ્રવૃત્તિમાં થઈ એટલે ખાસ આ વાત કરી કે અમારા દર્શક મિત્રો ને ખ્યાલ આવે કે ભાઈ તમે જે દિલથી સ્વીકારો છો એમાં લાગી પડવું પડે એમાં ઊંડા ઉતરવું પડે તો તમારી સાથે કુદરતના પરિબળો સપોર્ટમાં આવે છે તમે પોતે જ પાટલી બદલ્યા કરો જુદી જગ્યાએ તમે કિસ્મત અજમાવ્યા કરો તો પછી નિરાશા સિવાય તમને બીજું કંઈ પ્રાપ્ત બિલકુલ ખરી વાત છે પણ અહીંયા હું મોટો યશ મારી સાથીને આપું કારણ કે તમે એકલા છે તો પછી ઘમંડ આવી જાય પણ મારી જે સાથી જે મારી એનું નામ કસ્તુર છે મેં કુંતલ પાડ્યું એની લટ જોઈને પણ કસ્તુર એમની ફેમિલી જે છે કુટુંબ ગાંધીવાદી હતું કસ્તુરબાના નામે એનું નામ પાડ્યું છે એના એક કાકા હતા એ ગાંધીજી પોતળી એક કુટુંબમાંથી આવેલી છે પણ એને જે બળ આપ્યું નોકરી છોડી એના માટે હું એને યશ આપું છું કે કમાવી લઈશું બે ટંક ખાવાનું જ છે ને આપણને મળી જશે ક્યાંકથી આપણે મરી નહીં જઈએ બરાબર આ એક વિશ્વાસ છે ને સ્ત્રીમાં આપણી સ્ત્રીઓમાં એક ગજબનો વિશ્વાસ છે સાહેબ અને આ જો જીવન ઘડાયું હોય કે આ દેશ ઘડાયો હોય તો મને લાગે છે ફ્રી થકી બહુ સાચું જો મને અહીંયા પણ એ યાદ આવ્યું અમૃતભાઈ કે પિતાશ્રીએ જ્યારે વિદાય લીધી ત્યારે મા એ મેં આપને ત્યારે જ પૂછ્યું હતું કે મુંબઈ જવું હતું તો કોઈ એમ ન કીધું કે ભાઈ અહીંયા નથી પૂરું થતું મુંબઈ કેવી રીતે જશો તો માં કહી શકી હોત કે બેટા અત્યારે મુંબઈ નથી જવું અહીંયા જે મળે એમાંથી ઘર ચલાવવામાં મદદ કર હા પણ એ વખતે પણ એ નારી શક્તિ જ નારી શક્તિ આપણને આગળ જવામાં બિલકુલ સાથે રહી એટલે હું પુરુષ તરીકે નથી બોલતો મને પુરુષ તરીકે હું ગૌરવ નારી શક્તિ મારા થકી થયું એવું નથી એ છે જ એ છે હકીકત છે અને સ્વીકારી આપણે અમૃતભાઈ હું આપને આટલા લાંબા સંવાદ પછી એવું પૂછું કે હજી એમ કઈ કઈ બાબત આપના મનમાં એવી રહી જાય છે કે હજુ આ કારણ કે હું માનું છું સેવન્ટી ફોર સેવન્ટી ફોર સેવન્ટી ફોર સેવન્ટી ફાઈવ બરાબર તો એવું રહી જાય છે કે એક મારે આ પ્રોજેક્ટ મનમાં રહી ગયો છે એ થવો જોઈએ મારું પોતાનું પુસ્તક સિનેમા પ્રયોગ જે છે મારી થિયરી છે તે હવે જગતભરમાં સ્વીકારાય છે એનો બીજ રોપાયા હતા વર્ષો પહેલા મારી પ્રોગ્રામ નોટમાં ત્યારે મેં પ્રયોગ શબ્દ ઉપયોગ કર્યો હતો અને એના માટે હું ગાંધીને વળી યાદ કરું છું મારા સત્યના પ્રયોગો આ પ્રયોગ શબ્દ યુઝ કરે છે અને બની મોટી પ્રેરણા મોટું બળ છે ગાંધી મારા માટે આ પ્રયોગ શબ્દ એમણે પ્રયોગ એટલે એણે શું શું નથી કર્યું તાંત્રિક કહું છું હું ગાંધીજીને બહુ તાંત્રિક માનું છું કારણ કે એક નગ્ન સ્ત્રી સાથે શું એને કબૂલાત કરવી આત્મકથામાં એ એક એક ગજબનું તમને કોન્ફિડન્સ ને શક્તિ જોઈએ ને એ હું એને તંત્ર સાથે જોડું છું ક્યાં ને ક્યાંક ને ક્યારેક અમે કરશું આશિષ અને હું ગાંધી પર કામ આશીષ અભિકુંતક આશિષ ચદ્દા છે આમ તો આમ તો પાર્ટીશન વિભાજનનું ફરજંત કહેવાય હજી પણ ખાદીનું ધોતીયું પહેરે છે અમેરિકામાં ટીન્યોર્ડ પ્રોફેસર છે સાહેબ ટીન્યોર્ડ પ્રોફેસર વેરી વેરી સિનિયર હવે એ ફિલ્મો બનાવે છે એમાંથી પૈસા બચાવે છે આજે મને કહેતો તો કે આજે હું ધારત તો મારી પાસે બંગલા ગાડીઓ બધું હોત કંઈ નથી એની પાસે રોજ સવારના રેટીઓ ખાતે છે અમેરિકામાં પણ રોજ સવારે એનું જે નીકળે છે આપણે રેટીઓ ખાત્યા પછી એના એનું કાપડ પણ બને છે એ હજી પણ ધોતીઓને કુર્તું પહેરે છે હજી પણ હા આ ફિલ્મમેકર છે એના વિશે કોઈ લગભગ ખબર નથી આ દેશમાં તો એ મારા માટે બહુ અગત્યનું છે તો એને હું પ્રયોગ ફિલ્મ મેકર કહું છું અને ઢાકામાં ગયા અઠવાડિયે આખા દિવસનો એક માસ્ટર ક્લાસ સિનેમા પ્રયોગ એનો મૂળભૂત સિદ્ધાંત છે રિગર ઓફ ઓસ્ટેરિટી તમે સાદગીની ચુસ્તતા આજે ખ્યાલ છે ને લગભગ ફિલ્મ સ્કૂલોમાં શીખવાડવામાં આવે છે કે કરોડો રૂપિયા ન હોય તો ફિલ્મ ન બનાવી શકો ખોટી વાત છે આજે ટેકનોલોજી આપણને એમ્પાવર કરવી જોઈએ એના બદલે આપણે ટેકનોલોજીના ગુલામ થવા માંડ્યા છીએ ટેકનોલોજી આપણે ફ્રી કરવી જોઈએ ને ફ્રી થઈ શકે છે મારી સામે જ પહેલું મારું વિદ્યાર્થી છે સુરત જય કોહલી આજે વાત કરીને એણે ફાઇવ વેરિયેસન્સ કરીને એક નવો પૈસો ખર્ચ્યા વિના ફિલ્મ બનાવી સાહેબ ટૂંકી ફિલ્મ છે એ દુનિયાના લગભગ વેનિશમાં અરે બર્લિનમાં ક્રોએશિયામાં અહીંયા ભારતમાં ઘણી ઠેકાણે બતાવાય છે અને એવોર્ડ પણ મળ્યા છે ફિલ્મને ફાઇવ વેરિએશન્સ ઓફ મણી કોલ્સ ઉસ્કી રોટી એ ટ્રેલર બનાવવાનો છે એક નવો પૈસો ખર્ચ્યો નથી ફિલ્મ બનાવવા એક નવો પૈસો નહીં એ પોતાના ઘરમાં અને આ મોબાઈલ ફોન પર બનાવી છે આજે હું ફિલ્મ વર્કશોપ કરતો હોઉં મોબાઈલ ફોન પર ફિલ્મ બનાવવા કહું છું વિદ્યાર્થીઓને કરો તમે અને સ્પેસ પર ખાસ કરીને વૃક્ષની ફિલ્મ વૃક્ષ બહુ અગત્યનું એક અગત્યનો વિષય છે ફિલ્મ બનાવવા માટે વૃક્ષ એટલે તમે ઋત્વિક ઘટકની ફિલ્મો જોયું છે અને વૃક્ષ અવારનવાર એક મેઘેડાકા તારા કરીને ફિલ્મ છે એમાં પહેલું જ આવે છે દ્રશ્ય વૃક્ષ એક મોટું વૃક્ષ છે વડનું અને એમાં એક હંસ ધ્વનિ રાગમાં ગાયો લાગી લગન સખી પતિ સંગ તે અમિર ખાને આમિર ખાને ગાયું છે આમાં કાનન પંડિત ખાનને ગાયું પણ આ આનાથી તમને ખ્યાલ આવે છે આના પછી હવે વળી ગાંધી તરફ વળીએ ગાંધીએ જ્યારે આપણે સુરતની બાજુમાં ઉગણી સોત્રીસમાં કોંગ્રેસનું અધિવેશન થયું ને હરિપુરા હરિપુરામાં ત્યારે કોણે બોલાવે છે નંદલાલ નંદબાબુને સામી આના બતાવે એ ચિત્રો જે કરેલા નંદ બાબુ ત્યારે શાંતિ નિકેતનમાં કલા ગુરુ હતા અને એમને કાંઈ પૈસા નહોતા મળતા બાબુ ટાગોર આપે આપીને શું આપે સો દોઢસો બસો રૂપિયા વધારે નહીં તો એ હજી પણ એનું નામ લેવાય છે એના શિષ્ય હતા સત્યજીત રે એ જે વૃક્ષ દોરવાનું કહેતા હતા ને મોટા ભાગના આપણા વિદ્યાર્થીઓ એ મેં હું જાતે એક્સરસાઇઝ આપું છું ઉપરથી આપે આપણા બાળકો વૃક્ષ દોરે ને આમ આમ કરી કરીને નીચે આવે પેન્સિલથી એક એક હાથથી આમ ઉપરથી પછી નીચે થર્ડ સુધી આવે ને મૂળ સુધી નંદ બાબુ બે હાથથી પકડે પેન્સિલ ચાર કોલ જે પણ નીચેથી આમ કરે ઉપર વૃક્ષ આમ ઉગે આની ઉર્જા આ છે જમીન જમીનમાંથી ઉગે છે ને આમ કરે આજીવશક્તિ તમે જે રીતે દોરો છો ને તમે ચિત્ર એ સત્યજીત રે ત્યાંથી થઈ ગયા હતા નંદબાબુ પાસેથી તો નંદબાબુને બોલાવે છે ગાંધી હરિપુરા આજે એ ચિત્રો જુઓ તમે અને ગાંધી પોતે જુએ છે બધું નિરીક્ષણ ફોટો છે ને નંદ બાબુ સાથે હવે ગાંધીજીને કળા સાથે જોડવાનો એક મને નિબંધ લખ્યો છે કેટલી સૂજ હશે એને બહુ જ ઊંડી સૂજ હતી સંગીત પ્રત્યે શું સંગીતમાં પેલા રેટીઓ કાંતા હોય ચરખો અને પેલા બંગાળી પેલા આવે એમ શું નામ તો એને ગીત ગાવાનું કે

એકવીસમાં એ એ ગાળામાં બ્રિટિશ સમયમાં એક કમિટી નિમવામાં આવી હતી સિનેમેટોગ્રાફ ઇન્ડિયન સિનેમેટોગ્રાફ કમિટી ને એના અધ્યક્ષ હતા એક ચેન્નાઈના બાહોસ વકીલ રંગાચાર્ય એમણે બધાની પાસેથી મતો માંગ્યા હતા એક મૌખિક અને લેખિક તો ગાંધીજીને પાસે પણ એપ્રોચ થયા હતા ગાંધીજી તમારા લખીને આપ્યા હતા સાત પાંચ વાક્ય કે તમે હું મને સિનેમા પ્રત્યે મને ગમતું નથી વગેરે વગેરે કે એ સ્ટેટમેન્ટ મેં મૂક્યું છે આપણે આપણે અમે અહીંયા એક આખો ફ્લોટ છે સિનેમા એન્ડ સિનેમા ગાંધી એન્ડ સિનેમા તો એ ગાંધીજીએ ચુમ્બોતેર વર્ષની ઉંમરે મારી ઉંમરના હશે ત્યારે રામ રાજ્ય પહેલી વાર જોયે સુમતીબેન મોરાર્જીના ઘરે મહાદેવભાઈ દેસાઈએ બધું આયોજન કર્યું હતું વિજય ભટ્ટની ફિલ્મ હતી અને ત્યારે એ ફિલ્મ જોઈ હતી ત્યાં પછી આપણે તુકારામ સંત તુકારામના જે એક્ટર વિષ્ણુપંત પંત એ કીર્તનકાર હતા મુંબઈમાં એમને બોલાવે એ કીર્તન સાંભળે આપણે સુમતીબેન મોરારજી જુહુના બંગલે અને એ સાંભળે અમને પાગનિશને અને બીજું કામ તો કરતા જ હોય તો આ પ્રકારે સિનેમા સાથે આ જે જોડ્યું ત્યારે મને કમિટી જે હતી શ્યામ બેનેગલ કમિટી હતી મ્યુઝિયમ એડવાઇઝરી કમિટી એમણે કદાચ મારું અગેન કામ જોયું હશે બધું આટલા વર્ષનું સ્ક્રીન યુનિટમાં અને આટલા પુસ્તકો અને મારા લેખકો જે હોય તે એમણે મને ઇન્વાઇટ કર્યો હતો કે તમને આ કામ ક્યુરેટ કરી શકો આ તો તમને શેપ આપી શકો આ ફિલ્મ મ્યુઝિયમને ઘણા વર્ષોથી ચાલતું હતું કામ પછી એ એનએફીસી પાસે હતું કામ એ પછી ફિલ્મ્સ ડિવિઝન પાસે આવ્યું બે સંસ્થાઓ આઈએન બી મિનિસ્ટ્રીની છે માહિતી ખાતાના પ્રધાન ખાતાની છે તો એમણે પછી મને ઇન્વાઇટ કર્યો હતો અને કામ સોંપવામાં આવ્યું હતું નેશનલ કાઉન્સિલ ઓફ સાયન્સ મ્યુઝિયમ એ સાયન્સ મ્યુઝિયમ જે દેશમાં છે ને આ સંસ્થાએ સ્થાપેલા છે બસ નેશ એનસીએસએમ જે છે કલકત્તા બેઝ એનસીએસએમ કલ્ચર મિનિસ્ટર સાંસ્કૃતિક ખાતા નીચે આવે અને આ મ્યુઝિયમ આવે માહિતી ખાતા નીચે ઓકે તો પણ એમણે કામ બીડું ઝડપી લીધું એમણે એનસીએસએમ એ ને હું કલકત્તામાં ઘણો સમય મને રહેવું પડ્યું હતું ત્યાં ને એનું જે બેઝિક નેરેટિવ મેં લખ્યું તો એમને સિનેમા તો એમનો સબ્જેક્ટ નહોતો ને તો બેઝિક નેરેટિવ પછી પછી એક ખંડો બધા હતા તો પહેલું મકાન એમનું એમ હતું હેરિટેજ બિલ્ડિંગ ગુલશન મહાલ ગુલશન મહાલ વિશે બધા જ વિચારતા હતા કે નિઝામનું મકાન છે બંગલો બંગલો છે હૈદરાબાદના નિઝામનું છે પણ એ પછી મેં એના પર સંશોધન કર્યું ને બંગલો નીકળ્યો કચ્છના એક ખોજા ફેમિલીનું કચ્છના એ તકતી મૂકી છે અમે આખી અને જયરાજ ભાઈ કરીને પછી એમના પુત્ર વધુ સાથે મારો કોન્ટેક્ટ થયો એ અમેરિકન યુનિવર્સિટીમાં મ્યુઝિક શીખવાડે એમી કેથલિન એમી મેને તો મારી સાથે પછી ફર્યા અને અહીંયા જો મારી સાસુ અહીંયા બેસતા હતા એ નમાઝ આ રૂમમાં પડતા હતા ઉપર નાનકડો એક પેલું છે એક માળનું મકાન છે તો એ પછી અમે જે મકાન જે સ્પેસ અવેલેબલ હતી અમને નીચે પાંચ જે રૂમો હતા એક મેઇન રૂમ અને એ પ્રમાણે પછી વિભાગો ગોઠવાતા ગયા પ્લેબેક પ્લેબેકનું બહુ પેલું ઇન્ટરેસ્ટિંગ છે પ્લેબેક ઇઝ આપણે ભારતીય ખોજ છે પ્લેબેક આપવું ઓગણીસો ને પાંત્રીસમાં શરૂઆત થઈ હતી અને એ પ્લેબેકમાં અમે બધું મૂકે તમે ધારો કે તમે પ્લેબેક ખંડમાં જાઓ તો એક સેક્શન એવું છે તમે ગીત ગાઓ અને રેકોર્ડ કરી શકો અને યુ પ્લેડ બેક તમે જ તમારા કંઠે ગાયેલું ગીત સાંભળો મેં એ બધી આવી બધી કરામતો છે મ્યુઝિયમ માટે આપણી પાસે કોઈ શબ્દ નથી ઉર્દુમાં છે અજાયબર લાહોરનું મ્યુઝિયમ છે અજાયબઘર કહેવાય છે ઓકે એટલે બેઝિક મારો જે અભિગમ હતો ઇટ હેઝ ટુ હેવ સેન્સ ઓફ વન્ડર આજે સ્પેસ છે ને સ્પેસની પોતાની એક શક્તિ છે સ્પેસ જે આકાશ છે એમાં પોતાનું છે ને એમાં કઈક અચંબો આપવાની શક્તિ છે તો એ સિદ્ધાંત પર થોડું કામ કર્યું મેં અને મણિકોરનું એક એક પુસ્તક છે ઉદયન વાજપેયીએ એમનું એક મોટી દીર્ઘ મુલાકાત લીધી હતી એનું નામ છે અભેદ આકાશ આકાશ શબ્દ છે ને બહુ જ આ દેશમાં સાહેબ કોઈક હજારો વર્ષ પહેલા ચાર જ ભૂત હતા મહાભૂત જે કહીએ ગ્રીક ફિલોસોફી કે પશ્ચિમમાં વાયુ જળ જળ પૃથ્વી અને અગ્નિ આ દેશ સાથે જોડે છે આકાશ પાંચ મહાભૂતોમાં આકાશ જોડાય છે ધીસ ઇઝ ક્રાંતિ આ તો મોટી ક્રાંતિની વાત થઈ આકાશ જોડાય છે ત્યારે આ ઇથર જે કહીએ છીએ ને આકાશ પર ઘણું કામ થયું છે આપણે સ્પેસમાં આખું મોટું કપિલા વાતશાહને દિલ્હીમાં એક મોટું આંતરરાષ્ટ્રીય મોટું પુસ્તક છે મોટું એમાં ઢાકી સાહેબનું પણ એમાં મંદિર સ્થાપત્ય પર એમણે સ્પેસ વિશે એટલી બધી વાતો કરી છે મ્યુઝિકમાં સ્પેસ વિશે તો સ્પેસને છોડીને સિનેમાની વાત ન થાય સ્પેસ કોઈ વાત નથી કરતો આપણા થિયેટરના જે પણ સમીક્ષકો સ્પેસની વાત નથી કરતા સાહેબ થિયેટર ઇઝ આર્ટ આર્ટ ઓફ સ્પેસ સિનેમા ઇઝ આર્ટ ઓફ ટાઈમ હું એને ટેમ્પોરલ કલા ગણું છું વિઝ્યુઅલ તો છે જ વિઝ્યુઅલ કલા નથી વિઝ્યુઅલ તો છે તમે જુઓ છો તમે પણ ટેમ્પોરલ છે એટલે મણિકોલની છેલ્લી ફિલ્મ નોકર કી કમીઝ નોકર કી કમીઝ ઇઝ આપણે વિનોદ કુમાર શુક્લ વાર્તા હિન્દી એના પરથી આધાર એણે એ ફિલ્મમાં મોહનન કરીને સિનેટોગ્રાફરને તને વ્યૂ ફાઇન્ડરમાં જોવાનું નથી કેમેરા પોતાની રીતે શૂટ કરશે અચ્છા આ આ આ એક ક્રાંતિ છે કારણ કે સમય રેન્ડમ છે આ સમય છે ને આપણને ખબર નથી એ તો એનું કઈ પેલું લિનિયર કેવું નથી એટલે જ ઇતિહાસમાં જે પણ ઘટનાઓ થયા કરે છે આપણને અચંબો આવે ઇવન આ વાવાઝોડું થવાનું છે વી ડોન્ટ નો આ એક રેન્ડમનેસ છે સમયનું એક ને પકડવાની મણિકોલની જે ખેવના હતી તે એક રેન્ડમનેસ પકડાય છે ત્યાં એણે એક જ ફિલ્મ મેકર છે આ ભારતમાં જે દોસ્તવસ્કીની બે વાર્તાઓ પરથી એને એડેપ્ટેશન નથી કરતો નથી કહેતો હું રૂપાંતરકાર નથી કહેતો મેં નવી એક સંજ્ઞા શોધી છે ભાષ્યકાર આ બધા ભાષ્યકારો છે ઓકે કોમેન્ટેટર જે અભિનવ ગુપ્ત બધા ભાષ્યકારો હતા તેમ સિનેમાના ભાષ્યકારોમાં હું ઋત્વિક ઘટક કુમાર શાનિયા અને આશીષ રવિ ઘોટક અને અમિત દત્તાને ગણું છું એ ભાષ્યકારો છે એટલે રૂપાંતરની સંજ્ઞાથી પણ હું આગળ નીકળવા માગું છું હવે એ મારો અજંપો છે અત્યારે તે ભાષ્યકાર તો આ ફિલ્મમાં તમે જોશો કે કઈ રીતે સમયને તમે અનુભવી શકો સમયને તમે સીધે સીધા કેવી રીતે લઈ શકો સિનેમામાં આ એક મોટું આહવાન છે સમય મેળવવાનું એટલે એણે કહ્યું તું મોહનલને કહ્યું તું બસ જવા દે કારણ કે આપણે જોઈશું વ્યૂ ફાઇન્ડરમાંથી તો આપણા જે પણ સંસ્કારને પૂર્વ આંખ જે છે એ ફોર્ક કરી દેશે એ વિભાજીત કરશે આ સારું આ નરસું આ પ્રોફેન આ સેક્રેટ કારણ કે તમારું જે છે વેલ્યુ જજમેન્ટ એ ત્યારે દાખલ થશે બરોબર ને તો આ મોટી મોટી વાતો સિનેમામાં થઈ રહી છે તો એના તરફ હું ધ્યાન દોરીશ આપણા પ્રેક્ષકો જે યુવાન પેઢીઓ કે આ તરફ તમે થોડોક ધ્યાન આપો આ વાત પર આ ફિલ્મમાં જીવો તમે આ ઓસ્કાર એવોર્ડનું બધું ઠીક છે આ તો બધું આ શું કહેવાય મારો નવનીત સમર્પણનો લેખ વાંચ્યો હોય તો કદાચ વાંચજો તમે ત્યારે ખબર પડશે કે આ શું થઈ રહ્યું છે બધું આ પૈસા સિવાય કશું છે જ નહીં એના સિવાય પણ તમને જવું પડશે ગાંધી પાસે ક્યારે ક્યાં ને ક્યાં ક્યારે ને ક્યારે

સબરી એન્ડ બર્ડ્સ એમનું એક ચિત્ર છે અતુલ દોડિયા કર્યું છે આ સબરી છે તો આ આ જે પુસ્તકનું નામ શા માટે આપ્યું મેં સુગરી શા માટે સબરી શા માટે અને મેં અર્પણ કર્યું છે આ પુસ્તકને આમાં ગાંધી જ છે ગાંધીના બે રામ ભક્ત હોય આ દેશમાં બે જણ છે સાહેબ સબરી અને ગાંધી જે સાચા રામના ભક્ત છે સાચા એના સિવાય કોઈ નથી બધા ઢોંગી છે મારા ખ્યાલ પ્રમાણે આ શબરી રામની બોર પણ ચાખીને આપે છે સાહેબ રામને અમારા રામને ખાટા બોર ના અપાય એટલે મેં લખ સુગરીને સબરીને અર્પણ સુગરીને સબરીને હેઠા મીઠા બોર ખાનાર જાનકીના રામ ને અર્પણ કર્યું છે પુસ્તકમાં આ શબરી એટલે આ રિગર ઓફ ની વાત કરતો તો ને આ યજ્ઞેશ દવે ત્યારે અમે આદિપુરમાં એક ચાર્લી સર્કલ ચાલે છે દર સોળમી એપ્રિલે અમે એક મોટો પ્રસંગ ઉજવીએ ચાર્લી ચેપલીનના જન્મદિવસે હું ત્યાં જાઉં હું એનો અધ્યક્ષ છું અને ત્યાં એક ઓસ્ટ્રેલિયન ફિલ્મ મેકરે ત્યાં ફિલ્મ પણ બનાવી હતી એ મને પૂછીને કે ત્યારે એક ડૉક્ટર છે ત્યાં ડોક્ટર અશોક આસવાની એના મંદિરમાં સાહેબ એ ચેપલીનનું મંદિર મૂકે છે સાથે કૃષ્ણ પણ છે રામ પણ છે ને સવારના વિસ્તરની પૂજા કરે છે ચેપલિનની ત્યારે મેં કેથરીન નામ છે એને મેં ત્યાંથી ઓડિશન લીધું મેં એક મિત્રના ઘરે અશોકનું બહુ મોટી મોટું શરીર છે અને કમનસીબે એમને એક્સિડન્ટ થઈ ગયેલું તે આખું જીવન પડખું નથી ફેરવી શકતા એ એમને એમ સુતા રહ્યા છે એમ એટલું ગંભીર અકસ્માત એના પછી થોડીક વાત કરીશ તમને પડખું ફેરવવાની તો એ સોળમી એપ્રિલે ત્યાં જાઉં એક વખતે યજ્ઞેશ દવે ત્યાં ભુજમાં ડાયરેક્ટર ઓલ ઇન્ડિયા રેડિયોના સ્ટેશન ડિરેક્ટર તો એમને ખબર પડી હું ત્યાં છું બોલાવ્યા ભૂજ આવો ને આપણે થોડીક વાતો કરીએ છીએ તેમ અને ત્યાં એમની ઓફિસમાં અમે સંગોષ્ઠી કરી ત્રણ સાડા ત્રણ કલાક અને ત્યારે આ વાત થઈ હતી એનું ટ્રાન્સક્રિપ્શન કર્યું પુસ્તક ઉભું થયું ફ્લેમિંગોનું તો આ બહુ જ મજાની સંગોષ્ઠી છે અમારી ને આ સિનેમાને કઈ રીતે જોડી શકાય આમાં મારા મારી ફેમિલીના અને મારા પોતાના બાળપણના આમાં પણ જોડ્યા છે યજ્ઞ છે આપે તો ઘણું બધું વિસ્તારપૂર્વક હા પણ બહુ સારું લાગે છે આ કંઈ કરતા પણ તમે નિષ્ઠાથી કામ કરો અને અવનવા સવાલો પૂછો તમે સફરજન નીચું કેમ નીચે કેમ આવ્યું બસ પૂછતા રહો તમે ખાઈ જશો તો પછી ખતમ તો એમાં મને એક મારા પોતાના અનુભવ હતા છે ને હું એકવાર બ્રિસ્બેન જતો હતો ઓસ્ટ્રેલિયા તો ત્યાં બહુ કાયદાઓ બહુ બહુ કડક છે એકદમ કે તમને બધું ડિક્લેર કરવું પડે ખાવાનું પણ કાંઈ પણ હોય તો નહીં તો પછી તમને કે મૂકે હમણાં કોરોનામાં મૂકે છે ને આઇસોલેશનમાં મૂકી દઈ ને તો મારી સાથીએ સફરજન મૂક્યું હતું મારી બેગમાં મને ખબર નહીં હું ભૂલી ગયેલો અને પછી બ્રિસમેન ઉતરો પ્લેનમાં જ મોટી મોટી ઉંમરની જે મહિલાઓ હતી એ બધા ગુસપુસ કરે ને ભરે ફોર્મ ને હું હસતો હતો એમના પર પણ એ બધું બરાબર કરતી હતી એ બધું ધ્યાન રાખીને બધું કરતી હતી કે અમને ઉતરશું એટલે આ બધા થશે પ્રશ્નો શું શું લઈ જવાય ન જ લઈ જવા હું તો એમ જ બિંદાસ ઉતરી ગયો ને આગળ ચાલ્યો તો કન્વેર બેલ્ટ તરફ જતો હતો તો પાછળ કંઈક કોઈ કાંઈક કરી રહ્યું છે મને પાછળ જો આટલો મોટો કૂતરો કૂતરો અને મારી બેગ પર આવીને સૂંઘવા માંડ્યો ને સાથે એક મોટી કદાવર ગદ કદની ઓસ્ટ્રેલિયન શ્વેત કન્યા ખોલો ખોલો મને કાંઈ નથી આમાં તો મને મારા કપડાં ને એ બધું જ છે ખોલો તમે કારણ કે કૂતરાએ તો કહી દીધેલું એને કે કંઈક છે અંદર અંદર સફરજન નીકળ્યું સવારનો સમય મારી આંખો હજી તો ઊંઘ હતી મારા આંખોમાં તો કંઈક હંડ્રેડ ડોલર્સ ફાઇન એવું ક્યાંથી મને સરકારી નિમંત્રણ હતું ત્યાં ફેસ્ટિવલનું તો સો ડોલર હું ક્યાંથી મેળવું અને તૂકો સૂજ્યો એમાં હમણાં કરીએ છીએ ને વાત કે જો આ સફરજન છે ને જ્યારે પડ્યું હતું ને નીચે ન્યૂટને એ નહીં ખાધેલું આ સફરજન છે તમને જોયું તો આ સફરજન લેશો તો આની ટ્રિલિયન ડોલર્સમાં કિંમત થાય તમને આ જોઈએ કે સો ડોલર જોઈએ તમે નક્કી કરો હું આપી દઈશ તમને

કદાચ એમ કહું કે જે ક્ષેત્રને હજી સ્પર્શ્યા નથી અમે અથવા સ્પર્શ્યા છીએ તો આપની નજરે અમે એને નિહાળ્યું નથી એ બધી વાતો બહુ સુંદર રીતે થઈ આપ ઘણો બધો સમય અમારી માટે ફાળવ્યો મુંબઈથી છે કયા પધાર્યા છો મને ખ્યાલ છે કે અમદાવાદ આવ્યા છો તો આપની સાથે કાર્યક્રમોની એક શૃંખલા છે પણ એમાંથી જ્યાં બે કલાકનો સમય અમારા માટે આપે ફાળવ્યો તે બદલ હું આભાર માનું તો બહુ યોગ્ય નહીં ગણે પણ અમારા અહોભાગ્ય છે કે અમે આટલું જાણી શક્યા છીએ અને ગંગર સાથે એક જે ગગર નદીની વાત હતી એમ નદીની જેમ વહેતો સંવાદ અમે કરી શક્યા છીએ કઈક આપી શક્યો હોત હોવ તો તમે તમારી હાજરી એક એક જીવંત કરે છે મારી સ્મૃતિઓને દંડોળી તમે

Макале, на маскаж.